हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે go
Gopal Nandlal, Gopal Nandlal,
हरे राम हरे
नमो भगवते वासुदेवाय ॐ 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 नमो भगवते वासुदेवाय हरे कृष्णा। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના દ્વિતીય દિવસના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત સર્વ શ્રોતાજન વૈષ્ણવજન સર્વનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ સત્રમાં ભાગવતની કંઈક તાત્વિક ચર્ચાઓ જે છે ભગવાનના વિષયમાં, ભાગવતની વિષય વસ્તુ અને ભાગવતનું સ્વરૂપ, એની સાથે શ્રી સુત ગોસ્વામી ભક્તિયોગનું પણ સુંદર વર્ણન કરે છે। શૌનકાદિ ઋષિઓ દ્વારા જે 6 પ્રશ્ન થયા એના ઉત્તરમાં એમણે સુંદર ભક્તિયોગની મહિમા કીધી અને સાથે સાથે ભગવાનના અવતારોનું પણ વર્ણન કર્યું। ભગવાનના અવતારોનું વર્ણન કર્યા બાદ એક સુંદર વાત શ્રી સુતજી કહે છે કે એતેચ અંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં। જેટલા પણ અવતારો છે, કોઈ અંશ અવતાર છે, કોઈ કલા અવતાર છે, પણ ભગવાન કૃષ્ણ આ બધા અવતારોનું મૂળ છે। સાદી અને સિમ્પલ વાત તો એટલી જ છે કે કૃષ્ણથી બધું પ્રગટ થયું છે, બધાનું મૂળ કૃષ્ણ છે। બાકી તત્વતઃ સમજવા માટે જઈએ તો આજ ભગવાન અનેક અનેક યુગોમાં અનેક વાર અનેક રૂપોની અંદર પોતાને પ્રકટ કરે છે। એટલા માટે સુતજીએ કીધું અવતારાણામ હિ અસંખ્યાનામ, ભગવાનના એટલા અવતારો છે કે એને ગણી શકાય એમ નથી। આ તો મુખ્ય મુખ્ય અવતારોની ચર્ચા અહીંયા થઈ છે, કારણ કે સૃષ્ટિ અનંત વાર સર્જન થયું છે, આ સૃષ્ટિનો અનંત વાર પ્રલય થયો છે અને પ્રલય બાદ પુનઃ સૃષ્ટિનું સર્જન થાય છે। અનાદિકાળની સૃષ્ટિ છે, અનંત છે। કોઈ વ્યક્તિ એવો પ્રશ્ન કરે કે આ સૃષ્ટિનો પ્રારંભ ક્યારે થયો, તો આની કોઈ ડેટ નથી, કારણ કે આપણે એવું માની લઈએ કે આ સૃષ્ટિ આ દિવસે પ્રારંભ થઈ, આ દિવસે એનો અંત થયો, તો આ તો એક સૃષ્ટિની વાત છે। તો પ્રશ્ન થાય કે આ સૃષ્ટિ જ્યારે નહોતી ત્યારે શું હતું? બોલે આના પહેલા પ્રલય હતો। અચ્છા, પ્રલયની પહેલા? તો બોલે સૃષ્ટિ હતી, કારણ કે સૃષ્ટિ હતી તો જ પ્રલય થયો। અચ્છા, તો પ્રલય પહેલા સૃષ્ટિ હતી, તો એની પહેલા? બોલે પ્રલય। તો આવી રીતે તમે એની પાછળ પાછળ જતા જશો તો આનો કોઈ અંત નથી। એટલા માટે ઉપનિષદો કહે છે કે આ જગત જે છે ને એ અનાદિ છે, આનો આદિ શોધવા જશો તો મળશે નહીં। અને એવી રીતે ભગવાન પણ અનાદિ છે, કારણ કે આ સૃષ્ટિ ભગવાનથી પ્રગટ થઈ છે।
ભગવાનની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે આ જગતનું સર્જન. અને ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે, કર્તા છે. ભગવાને આ જગત બનાવ્યું છે. તો વિચારો, જેની બનાવેલી સૃષ્ટિ અનંત છે તો એ ભગવાન પણ અનંત છે. કારણ કે ભગવાન પણ અનાદિ છે એટલે સૃષ્ટિ અનાદિ છે. તો શાસ્ત્રોની અંદર અમુક વસ્તુઓનું વિશ્લેષણ અનાદિ તરીકે થયું છે, જેવી રીતે ભગવાન. હવે એની ડેટ શોધવા નીકળીએ કે ભાઈ ભગવાન ક્યારે પ્રગટ થયા, તો આનો કોઈ ઉત્તર નહીં મળે કે અનાદિ છે. જીવ ભગવાનનો અંશ છે, જીવ પણ અનાદિ છે. કોઈ કહે છે આ જીવ ક્યારે પ્રગટ થયો, તો આની કોઈ ડેટ નથી, આની કોઈ તિથિ નથી. કારણ કે જ્યારથી ભગવાન છે ત્યારથી જીવ છે. આ સમજવા માટે આપણે ભૂતકાળના શબ્દનો પ્રયોગ કરવો પડે. બાકી ભગવાન પણ અનાદિ છે અને જીવ પણ અનાદિ છે. એટલે ગીતામાં ભગવાને કીધું, અજો નિત્ય શાશ્વતોયમ પુરાતનો. આ જીવ કેટલો પુરાતન છે? ભગવાન કે હું જેટલો પુરાતન છું. એક ક્ષણ, એક સેકન્ડ, માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડમાં પણ ભગવાન અને જીવમાં કોઈ ભેદ નથી. બેયની ઉંમર એક સમાન છે. તો જીવ અનાદિ છે, એ ભગવાનની શક્તિ માયા અનાદિ છે. કારણ કે જ્યારથી જીવ અને ભગવાન છે તો ત્યારથી માયા પણ છે. જીવ માયામાં આવ્યો ક્યારે? આ પણ અનાદિ છે. આનો ઉત્તર ચૈતન્ય ચરિતામૃત કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ ભોલી સહી જીવ ભોગ વાંછા કરે. ભગવાનને ભૂલીને જ્યારે જીવે ભોગની ઈચ્છા કરી અને આ જગતમાં પડ્યો, પણ ક્યારે? તો કહે છે અનાદિ, અનાદિ કાળથી જીવ માયાના બંધનમાં. આની કોઈ ડેટ નથી, આ ક્યારે પડ્યો છે, કઈ તારીખે, કઈ તિથિમાં પડ્યો છે અને શા માટે પડ્યો છે એનો કોઈ ઉત્તર નથી. એ પણ અનાદિ છે. જીવ અને બ્રહ્મનો ભેદ આ પણ અનાદિ છે. આ તો આપણે પ્રથમ દિવસે જ સમજ્યા. કાલે ભગવાને જ કીધું, ક્ષર અક્ષરમ ઉચ્યતે, અને એટલા માટે પ્રથિતો પુરુષોત્તમ. આ જગતમાં ભગવાન પુરુષોત્તમના નામથી વિખ્યાત છે. જીવ એનો અંશ છે, તો આનો ભેદ પણ અનાદિ છે. એટલે આમાં મગજ દોડાવવાની જરૂર જ નથી, નહીતર મગજ ફેલ થઈ જશે. કારણ કે આ બધાની કોઈ ડેટ નથી, આનો કોઈ એવો કોઈ સમય નથી કે જ્યારે આ ઘટનાઓ બની હોય. કે હા, એક સમય હતો કે 1,00,000 વાર સૃષ્ટિ થઈ એની પહેલા જીવ માયામાં પડ્યો, આવું થયું નથી. કારણ કે અનાદિ છે. તો આમાં બહુ મગજને કસરત કરાવવાની જરૂર નથી. કારણ કે શાસ્ત્રોએ કહી દીધું અનાદિ, બસ અહીંયા વાત પૂરી થઈ ગઈ. તો દ્વાપર યુગની અંદર ભગવાન 17મા અવતારના રૂપમાં, વ્યાસદેવના રૂપમાં પ્રગટ થયા. અને વ્યાસદેવના પ્રગટ થવાનું કારણ શું છે? તો કહે છે વેદોનો વિસ્તાર. ભગવાને વ્યાસના રૂપમાં પ્રગટ થઈ એક વેદના 4 વેદ કર્યા. પ્રારંભમાં વેદ એક હતો. વ્યાસદેવે જોયું કે આ વેદ કોઈ સમજી નહીં શકે, એટલે એણે એક વેદના 4 ભાગ કર્યા અને પોતાના 4 શિષ્યોને આપ્યા. એમણે જોયું કે જેમાં બ્રાહ્મણત્વ છે આવો વ્યક્તિ જ વેદને સમજી શકે, તો બધા જીવોમાં તો બ્રાહ્મણત્વ હોતું નથી, એટલે બધા લોકો તો વેદને સમજી નહીં શકે. તો વ્યાસ ભગવાને વેદોનો ઓર વિસ્તાર કર્યો અને વિસ્તાર કરતા કરતા
એમણે વેદાંત સૂત્રની રચના કરી, છતાં એમણે જોયું કે સામાન્ય વ્યક્તિ માટે તો આ બધું બહુ અઘરું છે. સ્ત્રી શુદ્ર દ્વિજ બંધુ નામ ત્રય ન શ્રુતિ ગોચર, આ ત્રણેય વ્યક્તિઓ શ્રુતિને સમજવા માટે સક્ષમ નથી, એટલા માટે કલીના આ જીવોને દુર્દશાથી મુક્ત કરવા માટે વ્યાસ ભગવાને ઇતિહાસ અને પુરાણોની રચના કરી. ત્રેતા યુગનો જે ઇતિહાસ છે રામાયણના નામથી પ્રસિદ્ધ છે, દ્વાપરનો જે ઇતિહાસ છે મહાભારતના નામથી પ્રસિદ્ધ છે, અને 17 પુરાણ એમણે લખ્યા જેનાથી જ્ઞાન અને વિજ્ઞાનથી શૂન્ય જે લોકો છે, સંસ્કારોથી વિહીન જે છે, સ્વધર્મના પાલનમાં જેની રુચિ ખતમ થઈ ગઈ છે, અધ્યયનમાં દ્રઢતા નથી, આવા લોકો માટે એમણે ઇતિહાસ અને પુરાણોની રચના કરી. કારણ સવારના સત્રમાં આપણે સાંભળ્યું કે વેદના બધા અધિકારી નથી, અને શા માટે અધિકારી નથી તો કહે છે કળિયુગની અંદર ઘણી બધી કમી છે, સદાચાર નથી, શુદ્ધતા નથી, નિયમોમાં વ્યક્તિ સ્થિત નથી, એટલા માટે આ લોકો વેદના અધિકારી પણ નથી. કારણ કે અયોગ્ય વ્યક્તિના હાથમાં જો વેદ આવે તો એ ધીરે ધીરે લોકોને નાસ્તિકતા બાજુ લઈ જાય છે. એટલા માટે વેદોને સમજવા માટે પરંપરાથી જ્ઞાન લેવું પડશે, શાસ્ત્રોના નિયમો જાણવા પડશે, અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની યોગ્યતા સિદ્ધ કરે તો એ વેદનો અધિકારી થઈ શકે છે. પણ જો કળિયુગના સમયમાં એવા એવા નાસ્તિક લોકો છે જે જીવોને વેદ ધર્મથી વિમુખ કરે છે, નાસ્તિકતા બાજુ પ્રેરી રહ્યા છે. તમે જુઓ, જ્યારે ભગવાન બુદ્ધનો અવતાર થયો અને ભગવાને જ્યારે વેદોને નિગ્લેક્ટ કર્યા ત્યારે આ નાસ્તિકોને તો બહુ મજા પડી ગઈ કે ચાલો ભગવાન જ કહે છે વેદને નહીં માનો તો પછી અમે શા માટે માનીએ. કારણ કે એની યોગ્યતા નહોતી એટલે ભગવાને એને એવો ઉપદેશ કર્યો. પણ સમજવાની જરૂર છે કે ઇતિહાસ અને પુરાણ આ વેદોની જ ટીકાઓ છે. કોઈ વ્યક્તિ મહાભારત વાંચે, રામાયણ વાંચે, પુરાણોનો અભ્યાસ કરે, પુરાણોને સાંભળે તો આનાથી અલ્ટિમેટ વેદોના જ સારને એ સમજી રહ્યો છે. કારણ કે ડાયરેક્ટ વેદોમાં અધિકાર નથી, પણ એ વેદોના સારરૂપ આ ગ્રંથો છે, અને જ્યારે આપણે આ ગ્રંથોને વાંચીએ કે સાંભળીએ ત્યારે વેદોનો જે સાર છે એ આપણને સમજમાં આવી જાય. જેવી રીતે મહાભારત છે, તમને એવું લાગશે કે આ એક કથા છે, મહાભારતની મધ્યમાં ગીતા છે. જ્યારે કોઈ મહાભારતનું અધ્યયન કરે તો ગીતાનું અધ્યયન આપણે આપ થઈ જાય છે અને વેદોના સારને જાણી લે છે. ચલો આખું મહાભારત કોઈને નથી વાંચવું, કાંઈ વાંધો નહીં, કમસે કમ ભગવદ્ ગીતા વાંચી લેશે તો પણ એ વેદોના સારને સમજી લે છે. કે વેદોનો સાર શું છે? ભક્તિ, ભગવાનને જાણવા, સમજવા, આ વેદનો મૂળ આશય છે. એટલે ગીતામાં ભગવાને કીધું વેદેશ્ચ સર્વેર અહમેવ વેદ્ય, હે અર્જુન, વેદોની અંદર જાણવા યોગ્ય યદિ કોઈ તથ્ય છે તો એ હું છું. એટલા માટે વ્યાસ ભગવાને ઇતિહાસ અને પુરાણોની રચના કરી, સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એમણે આ પ્રમાણે શાસ્ત્રોનો વિસ્તાર કર્યો. કારણ કવિરાજ ગોસ્વામી કહે છે માયા મુગ્ધ જીવે નાહી સ્વતઃ સ્મૃતિ જ્ઞાન,
માયાથી આવૃત જે જીવ છે આને સ્વતઃ ક્યારેય શાસ્ત્રોનું જ્ઞાન થતું નથી, સ્વતઃ ક્યારેય પોતાના વિષયમાં એ જાણી શકતો નથી, અને એટલા માટે આવા જીવો ઉપર કરુણા કરવા માટે એમણે આ શાસ્ત્ર રચના કરી. વ્યાસદેવે 17 પુરાણોની રચના કર્યા બાદ જ્યારે પોતાનો આશ્રમ શમ્યાપ્રાશ સરસ્વતી નદીના તટ ઉપર શ્રી વ્યાસદેવ જ્યારે બેઠા છે અને એ સમયે વ્યાસ ભગવાન વિચાર કરે છે કે મેં આટલું શાસ્ત્ર લખ્યું છતાં મારા મનમાં સંતોષ નથી, સંતુષ્ટિ નથી, અને આ સંતુષ્ટિ નહીં હોવાનું કારણ શું છે? એ પણ વ્યાસ ભગવાન પોતે જાણે છે. વ્યાસદેવ બેઠા બેઠા વિચાર કરે છે, કિં વા ભાગવતા ધર્મા ન પ્રાયેણ નિરૂપિતા પ્રિયાઃ પરમહંસાનાં તયેવ હિ અચ્યુત પ્રિયાઃ. વ્યાસદેવ વિચાર કર્યો કે હું બ્રહ્મ તેજથી સંપન્ન છું, એમ છતાં મારા દેહની અંદર જે આત્મા છે એનો પરમાત્મા સાથે સંયોગ થયો હોય આવું મને લાગતું નથી. હજી સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવે આવા ધર્મનું નિરૂપણ મેં કર્યું નથી. જે ધર્મ પરમહંસોને પ્રિય છે, જે ધર્મ ભગવાનને પ્રિય છે, આવા ધર્મનું મેં નિરૂપણ નથી કર્યું, અને એટલા માટે મને એવું લાગે છે કે મારી અપૂર્ણતાનું આ જ કારણ છે. વ્યાસદેવ વિચાર કરે છે, અને આવું વિચાર કરતા કરતા વ્યાસદેવ જ્યારે ઉદાસ થઈ ગયા, અને એ સમયે નારદ મુનિનું આગમન થયું. નારદ મુનિને પ્રણામ કરી ખૂબ સુંદર એમની પૂજા અર્ચના સ્વાગત કરી અને વ્યાસદેવ એમની સામે બેઠા ત્યારે નારદ મુનિ કહે છે કે હે વ્યાસદેવ, તમારા અસંતોષનું કારણ શું છે? આમ તમારું મુખ ઉદાસ કેમ છે? અરે તમે મહાભારતની રચના કરી, અદ્ભુત રચના છે, તમે બ્રહ્મ તત્વના વિષયમાં પણ અનેક અનેક પુરાણોમાં અનેક અનેક વાતો લખી, એ પણ અદ્ભુત છે, અને આટલું લખ્યા પછી હજી તમે શોકમાં છો, તમે ઉદાસ છો. વિચાર કરો કે લખનાર જે પુરાણોથી સંતુષ્ટ નથી, આને જે વાંચે આનાથી કેવી રીતે સંતુષ્ટ થાય? ઘણી વાર લોકો કહેતા હોય કે ભાગવત પુરાણ જ કેમ, અન્ય પુરાણો કેમ નહીં? કારણ કે અન્ય પુરાણો બ્રહ્મમાં નાખવા વાળા છે, કારણ કે એમાં ધર્મનું એવી રીતે નિરૂપણ વ્યાસજીએ કર્યું છે કે આપણને સમજ જ નહીં આવે શું કરવું ને શું ન કરવું. એવી એવી લાલચો આપવામાં આવી છે, હાલાકી ગલત નથી. કોઈ વ્યક્તિ ધર્મના તત્વને બરાબર ન જાણતો હોય તો એને એવું લાગે છે કે આ જે લાલચ છે ને એ જ ધર્મનું ફળ છે, પણ જે વ્યક્તિ ધર્મનો જાણકાર છે એને ખબર છે કે ધર્મનું લક્ષ્ય માત્ર ભગવાન છે. આ ઇનડાયરેક્ટલી છે તો ભગવાનની જ ઉપાસનાઓ, જેમ ગીતામાં ભગવાને કીધું કે કોઈ દેવતાઓની ઉપાસના કરે છે તો એ ઇનડાયરેક્ટ તો મારી જ ઉપાસના કરી રહ્યો છે. આ અપ્રત્યક્ષ વિધિ છે, પણ દેવાન યાંતિ દેવલોક, જે દેવતાઓની ઉપાસના કરે ને એ દેવતાઓના લોકને પામે. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જે ભૂત પ્રેતની ઉપાસના કરે એ એના લોકને પામે.
પણ ભગવાન કહે છે જે મારી ઉપાસના કરે એ મને પામે છે. એટલા માટે ઇનડાયરેક્ટ વિધિ જે શાસ્ત્રમાં છે એ એટલા માટે છે કે કોઈ વ્યક્તિ અજાણતા પણ એ ધર્મનું પાલન કરી અને ભગવાન સુધી જઈ શકે અથવા પ્રયાસ કરી શકે. એમાં ખતરો બહુ છે, કારણ કે ક્યારે ડાયવર્ઝન આવી જાય ક્યાં, આનું કઈ નક્કી નહીં. એટલા માટે ડાયરેક્ટ ભગવાન પાસે જવું આ સૌથી શ્રેષ્ઠ છે. તો વ્યાસજીએ 17 પુરાણમાં જે જે ધર્મો લખ્યા ને એ આવા કન્ફ્યુઝન વાળા ધર્મો છે. જો યોગ્ય ગુરુ ના હોય તો વ્યક્તિ ફસાઈ જાય આનાથી અને પોતાની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી શકતો નથી, કારણ કે એ ધર્મના મૂળને જાણતો નથી. એટલા માટે નારદ મુનિ કહે છે કે તમે આટલું લખ્યું છતાં તમે શોકમાં છો, તો વિચાર કરો કે આ તમારી રચનાને જે વાંચશે એ વિચારો કેવી રીતે સુખી થઈ શકે. અને વાત પણ બરાબર છે. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે હે નારદ મુનિ, મારા વિશે તમે જે કાંઈ કીધું આ બધું બરાબર છે, મારું હૃદય હજી સુધી સંતુષ્ટ નથી અને આનું કારણ શું છે એ મને ખબર નથી. જો વ્યાસદેવ જેણે આટલું વિશાળ શાસ્ત્ર લખ્યું છે, પોતાના ગુરુ નારદજીને શું કહે છે કે ગુરુદેવ મને ખબર નથી. એક સાચો શિષ્ય એ છે જે પોતાના ગુરુની આગળ મૂર્ખ બનીને રહે, અજ્ઞ બનીને રહે. જાણકારી હોય, હવે આગળ જ તે સુત ગોસ્વામી કહી ચૂક્યા છે કે વ્યાસદેવને ખબર છે એની અસંતુષ્ટિનું કારણ શું છે, છતાં નારદ મુનિને શું કહે છે આનું કારણ મને ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે અને તમે સાક્ષાત બ્રહ્માના માનસ પુત્ર છો, એટલે હું તમને આનું કારણ પૂછું છું. હે નારદજી, તમે સમસ્ત ગોપનીય રહસ્યોને જાણવા વાળા છો અને એટલા માટે તમે બતાવો મારામાં કમી શું છે, મારામાં ત્રુટિ શું છે. જો આ એક શિષ્યની પોતાના ગુરુ પાસે આ સાચી જિજ્ઞાસા છે. કળિયુગમાં તો એવો પ્રોબ્લેમ છે કે ગુરુ કોઈ કમી બતાવે ને તો ચેલો ભાગી જાય. ગુરુ હોય બિચારા કન્ફ્યુઝ છે કે આને કઈ કહેવું કે નહીતર શિષ્ય ભાગશે કે આ ગુરુ તો આપણી કમી બતાવે છે. આજે લોકોને ગુરુ એવા પસંદ છે કે જે શિષ્યની પ્રશંસા કરે, ના ના બહુ શ્રેષ્ઠ બહુ સારું છે, એને વખાણ કરતા રહ્યો તો ચેલા આવતા રહે, નહીં તો ભાગી જાય. સાચા ગુરુઓને આવી કોઈ જરૂરત હોતી નથી. પણ ગુરુ અને શિષ્યના સંબંધમાં યોગ્યતા બહુ જરૂરી છે. શિષ્યની યોગ્યતા એ છે કે પોતાના ગુરુની આગળ વિનમ્રતાથી અજ્ઞ વ્યક્તિની જેમ પોતાને પ્રસ્તુત કરે. એવું નહીં કે નહીં ગુરુદેવ મને ઘણું બધું જ્ઞાન છે, હું ઘણું બધું જાણું છું, મને ખબર છે, આ યોગ્ય શિષ્ય નથી. સનાતન ગોસ્વામી જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પાસે ગયા ત્યારે મહાપ્રભુને પૂછ્યું કે આમી કેને આમાર જાર તાપત રહી. મહાપ્રભુ બતા હું કોણ છું. આ પ્રશ્ન જ્યારે સનાતન ગોસ્વામી કરી રહ્યા છે ને એ સમયે 18,000 શ્લોકનું આ ભાગવત યાદ છે, આખું કંઠસ્થ છે. અને ત્યારે એ મહાપ્રભુને શું પ્રશ્ન કરે છે કે આમી એને બતાવો પ્રભુ હું કોણ છું. હું દુઃખ ચાહતો નથી છતાં મારા જીવનમાં દુઃખ આવે છે કેમ. આ પ્રશ્ન સનાતન ગોસ્વામી કરી રહ્યા છે. 22 ભાષાના વિદ્વાન હતા એનો આ પ્રશ્ન છે. અને આજના ચેલા જો આવડતું કાંઈ ન હોય, ખબર 5 પૈસાની ન પડતી હોય, પણ ગુરુની આગળ એટલી હોશિયારી માંડે ને જ્યારે એમ થાય કે 4 વેદ ભણીને આવ્યો છે, એક શ્લોક ભલે ના આવડતો હોય ગુરુને જ્ઞાન આપતા હોય. કલી ચેલાઓ છે આ. પણ જો આપણા મનની અંદર વિચાર ઘણા બધા હોઈ શકે,
પણ એમાંથી કયો વિચાર સાચો છે આને માત્ર ગુરુ જ પ્રમાણિત કરી શકે. જો વ્યાસદેવના મનમાં એ વિચાર થયો કે મારી અસંતુષ્ટિનું કારણ છે મેં પરમ ધર્મનું નિરૂપણ નથી કર્યું, પણ આ અસંતુષ્ટિ સાચી છે કે ખોટી આનો નિર્ણય કોણ કરશે? આ તો ગુરુ જ કરી શકે. તો આપણે આપણી સમસ્યા ગુરુ સામે રજૂ કરી શકીએ, આપણો વિચાર ગુરુ સામે રજૂ કરી શકીએ, પણ એ સહી છે કે ગલત આને નિર્ણય તો ગુરુ જ કરશે. ત્યારે નારદ મુનિ કહે છે, નારદ વાચ ભવતા અનુદિત પ્રાયમ યશો ભગવતો અમલમ યેને વાસો ન તુષ્યેત મન્યે તદર્શનમ ખિલમ. હે વ્યાસદેવ, તમે ઘણી રચના કરી, 400,000 શ્લોક લખ્યા વ્યાસ ભગવાને, છતાં કે છે ભગવતો અમલમ યશો, ભગવાનનો જે નિર્મળ યશ છે આનું તમે ગાન નથી કર્યું. જે પ્રમાણે તમારે ભગવાનના વિષયમાં લખવું જોઈએ આવું તમે લખ્યું નથી. માની લો કોઈને આપણે કહીએ કે એક જાનનું વર્ણન કરો, હવે જાનમાં બધાનું વર્ણન કરે પણ વરરાજાનું જ ન કરે તો આ તો અધૂરું છે ને. ગમે એટલું સારું વર્ણન હોય પણ વરરાજો ક્યાં? એવી રીતે બ્રહ્માજીના વિષયમાં લખ્યું, શિવજીના વિષયમાં લખ્યું, સૂર્યના વિષયમાં અગ્નિ વરુણ ઇન્દ્ર બધાની મહિમા પ્રગટ કરી, પણ ભગવાનની મહિમા જ પ્રગટ ન કરી. નારદજી કહે છે કે મારી એવી માન્યતા છે કે જે શાસ્ત્રમાં ભગવાનના નામ રૂપ ગુણ લીલાની ચર્ચા નથી આનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી. ભગવાનને જો સંતુષ્ટ કરવા હોય ને તો રચના એવી હોવી જોઈએ જેમાં 4 જ વસ્તુ હોય, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનના ગુણ અને ભગવાનની લીલા. આ 4 વસ્તુથી ભગવાન પ્રસન્ન થાય છે અને કથાના વિષયમાં પણ આ 4 જ વસ્તુ હોવી જોઈએ. આજકાલ તો કથાઓની અંદર દુનિયાભરની ચર્ચાઓ આવે, દુનિયામાં કાંઈ પણ ઘટનાઓ બની હોય સીધું કથાના વ્યાસપીઠ ઉપરથી એનું પ્રવચન શરૂ, પછી ભલે એ રાજનીતિની હોય, કોઈ યુદ્ધની હોય, લડાઈની હોય. જો ભગવત કથા આના માટે નથી, કથા કેવલ ભગવાનના ગુણગાન માટે છે. અને એટલા માટે નારદજી કહે છે કે મારું માનવું એવું છે કે આ શાસ્ત્ર અધૂરું છે, જેમાં આ રચના નથી. એનો અર્થ કે જ્યાં સુધી તમે ભગવાનના નામ રૂપ ગુણો લીલાની ચર્ચા નહીં કરો ત્યાં સુધી તમે જે રચના કરી છે એ બધી અધૂરી છે. કારણ ન યદ વચ ચિત્ર પદમ હરેર યશો જગત પવિત્રમ પ્રગૃહિત કરહી ચિત્ત તદવાયસમ તીર્થમ ઉષંતિ માનસા ન યત્ર હંસા નિરમંત્ય શિક્ષયા. નારદજી કહે છે કે જગતને પવિત્ર કરનાર ભગવાન હરિના યશનું ગાન નથી. આવી વાણી ભલે ગમે એવા ચિત્ર વિચિત્ર અલંકારોથી યુક્ત હોય, માની લ્યો કોઈ કથા શ્રવણ કરવા માટે તમે ગયા, કથાના વક્તાનો અવાજ બહુ સારો હોય, ગાતા બહુ સારું હોય, ભાષાઓમાં અલંકારિત શબ્દ પણ બહુ સારા હોય, પણ જો એમાં ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા નથી તો કહે છે સાધુઓ અને ભગવાન, પરમહંસો અને ભગવાન આને પસંદ કરતા નથી. આ કથા કેવી છે? તો કહે છે તદવાયસમ તીર્થમ, કાગડાઓના તીર્થ સમાન છે. આ
અને કાગડાઓનું તીર્થ શું છે જાણો છો? ઉકરડો. ઉકરડો સમજો છો ને? ગુજરાતીઓને ખબર પડે ઉકરડો. હમણાં આની પહેલા મારે હૈદરાબાદ કથા હતી તો આ શ્લોક આવ્યો. મેં વિચાર કર્યો ઉકરડાને હિન્દીમાં શું કહેવું, પછી એને માંડ માંડ સમજાવ્યું કે આ છાણ જ્યાં નાખો તમે અને છાણનો ઢગલો જ્યાં કરો એઠવાડ વધ્યો એ જ્યાં નાખો, આને વાયસ તીર્થ કહે છે ઉકરડો. એ ઉકરડો ગુજરાતી હોય જ સમજે, અને એ ગામડે રહ્યા હોય તો. બાકી શહેરોમાં જન્મ્યો એને ખબર ન પડે કે ઉકરડો શું છે. એટલે અમારા ગુરુ મહારાજ કહેતા કે ભાગવત સમજવું હોય ને તો ગામડે રહેવું પડે, ગામનો અનુભવ જરૂરી છે. કારણ કે આમાં જેટલા એક્ઝામ્પલ છે ને લગભગ પ્રાય ગામના ઉદાહરણો છે, શહેરનું એકય નથી. તો આ કાગડાઓના તીર્થ જેવું છે, અને એ ઉકાળા ઉપર તમે જુઓ કાગડાઓ મંડરાતા હોય આમ તે. પણ તમે ક્યારેય જોયું છે કે ઉકરડામાં કોઈ માનસરોવરથી રાજહંસ આવીને બેઠો? ક્યારેય નહીં બેસે, કારણ કે હંસને ગંદકી પસંદ નથી અને એ ક્યારેય પસંદ કરતા પણ નથી. એટલા માટે ભગવાનના જે ભક્તો છે ને એને પરમહંસ કહેવામાં આવે છે. તો જ્યાં ભગવાનના નામરૂપ ગુણ લીલાની ચર્ચા નથી ભગવાનના ભક્તો ત્યાં ક્યારેય બેસતા નથી. કારણ કે આવી કથાઓ જે છે ને ઉકાળા સમાન છે, ગંદકી છે. કેમ? તો કે દુનિયાભરનો વાસી કચરો લાવી ન્યા ઠલવે, આ કથા છે કે વ્યથા છે એ જ ખબર ના પડે આપણને. દુનિયાની વ્યથાઓ જ્યાં ઠલવાતી હોય. તો બહુ સરસ નારદ મુનિ આને નામ આપ્યું છે તદ વાયસ તીર્થમ. એને આ ગંદકીનું સ્થાન છે, કથા નથી. વિશુદ્ધ કથા એ છે જેમાં ભગવાનના નિર્મળ યશનું ગાન થતું હોય. ભાષા ભલે અલંકારિત ના હોય, વિદવત્તા ના હોય, પણ કહે છે સાધુ આને પસંદ કરે છે. એટલા માટે જે વાણી ભગવાનના ગુણગાનથી અલંકારિત છે આવી વાણી લોકોના તમામ પાપનો નાશ કરે છે. આ વાણી યત શૃણવંતિ ગાયંતિ ગૃણંતિ સાધવ, જે સાધુ પુરુષો છે એ આને સાંભળે છે, આને ગાય છે અને આના જ ગુણગાન કરતા રહે છે, કીર્તન કરતા રહે છે. એટલા માટે હે વ્યાસદેવ, તમે કોઈ એવી રચના કરો જેનાથી મનુષ્ય પરમ ધર્મમાં સ્થિત થાય, ભગવાનની ભક્તિમાં સ્થિત થાય. ધર્મનું જે મૂળ સ્વરૂપ છે એને સમજે અને પરમ ધર્મના ફળ સ્વરૂપ એના જીવનનું મંગલ થાય. નારદ મુનિ કહે છે ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજમ હરે ભજન પકવત્થ પતેત્તતો યદિ, કહે છે કોઈ વ્યક્તિ પોતાના સ્વધર્મનું પણ પાલન ન કરે, સ્વધર્મનો પણ ત્યાગ કરી અને જો એ ભગવાનના ભજનમાં લાગે અને આ ભજન જ્યારે પાકી જાય, ભજન જ્યારે પરિપક્વ થઈ જાય, તો નારદ મુનિ કહે છે કે આવા લોકોની તો વાત જ શું કરવી. કેમ? કારણ કે જેનું ભજન પાકી ગયું એ તો સીધો ભગવાનના ધામમાં પહોંચી જાય. પણ એક પ્રશ્ન થાય કે અધૂરું રહી ગયું તો? કે છે યત્ર ક્વ વા ભદ્રમ અભૂતમુષ્ય કિમ કોવાર્થ આપ્ત ભજતામ સ્વધર્મત. અને માની લો કે ભજન પરિપક્વ ન થયું ને એની પહેલા મૃત્યુ થયું તો પણ આનું કાંઈ અમંગળ થવાનું નથી. કેમ? કારણ કે સ્વધર્મનું પાલન કરવાથી જે જે લાભ મળે એ તો ભગવાનનું થોડું એવું ભજન કરવાથી પણ આ બધા લાભ મળી જાય છે. એટલે ગીતામાં ભગવાન કહે છે સ્વલ્પમ અપિયસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, થોડું એવું પણ કોઈ ધર્મનું પાલન કરે તો આ મોટા મોટા ભયથી પણ આની રક્ષા થઈ જાય છે. તો વિચાર કરો કે ભગવાનના ભજનમાં ડરવા જેવું શું છે. અને સાવ સરળ ભાષામાં કહી
જો ભજન કરતા કરતા પામી ગયા તો ભગવાનનું ધામ, અને જો રહી ગયા તો ગીતામાં ભગવાન કહે છે સુચિનામ શ્રીમતામંગે હે યોગ ભ્રષ્ટો વિજાયતે. અને જો અધૂરું રહી ગયું ભજન તો ભગવાન કહે છે સંસ્કારી અને શ્રીમંત પરિવારમાં જન્મ આપો છો. તો બોલો આમાં નુકસાન છે કઈ? એને બંને બાજુ લાભ. પણ માની લ્યો કે ભગવાનનું ભજન કોઈ નથી કરતા અને આ જગતમાં એને બહુ યશ પ્રાપ્ત કર્યો, ખૂબ ધન પ્રાપ્ત કર્યું, તો ધનને પ્રાપ્ત કરવામાં પણ કષ્ટ, પછી એને સાચવવામાં પણ કષ્ટ, કોઈ લઈ ન જાય, કારણ કે મેળવી લેવાથી તો રહી નહીં જાય, ક્યારેક એવું લાગે સરકાર લઈ જશે ટેક્સના રૂપમાં, ક્યારેક એવું લાગે કોઈ ચોરી કરશે, ક્યારેક એવું લાગે પરિવારવાળા નષ્ટ કરી દેશે, તો ધનની ચિંતા રહ્યા કરે. અને મર્યા પછી આ ધનની ચિંતાથી બીજા જન્મની અંદર નિમ્ન યોનિઓમાં જન્મ થશે, નરક જવું પડશે, દુઃખ ભોગવવું પડશે. તો વિચાર કરો કે આ બધામાં કેટલું કષ્ટ છે, જીવતા પણ કષ્ટ છે અને મૃત્યુ બાદ પણ કષ્ટ છે. ભગવાનના ભજનમાં જીવતા હોય ત્યારે પણ આનંદ અને મૃત્યુ પછી પણ આનંદ, કયું કામ કરવા જેવું છે? ભજન કરવા જેવું છે. અત્યારે તો બધા મુંડી હલાવશે, આ વાત બરાબર છે, પણ કરશે નહીં કોઈ, આ ગુજરાતીઓની ખાસિયત છે, ના પાડવાની નહીં કરવાનું પણ નહીં. જો કેટલો દિવ્ય માર્ગ નારદ મુનિ બતાવી રહ્યા છે ભજનમાં. પ્રભુપાદ કહે છે આંખ બંધ કરીને કોઈ ચાલે છતાં પણ એના પડવાનો ભય રહેતો, પતન નહીં થાય ભજનમાં ક્યારે. ગીતામાં કીધું ને ભગવાન નમે ભક્ત્યા પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય નાશ થતો. આવું દિવ્ય છે ભગવાનના નામ રૂપ ગુણ લીલાનું પરિણામ. નારદ મુનિ કહે છે કે આ બધું જે તમે લખ્યું છે એના કરતા કેવલ ભગવાનની આ વિશુદ્ધ લીલાઓની ચર્ચા કરો, કે જેને વાંચીને જેને સાંભળીને જીવ પરમપદની પ્રાપ્તિ કરી શકે. તો વ્યાસજીએ કીધું કે હું કેવી રીતે લખું આ વિષય, મને કેવી રીતે ખબર પડે? ત્યારે નારદ મુનિ કહે છે વ્યાસજી તમારી દ્રષ્ટિ અમોઘ છે અને તમે એ વાત જાણી લો કે તમે પણ ભગવાનના અવતાર છો, અજન્મા હોવા છતાં જગતના કલ્યાણ માટે તમારો જન્મ થયો છે અને એટલા માટે તમે ભગવાનની લીલાઓનું ગાન કરો. આ લીલાઓ જેનું દર્શન તમને સમાધિમાં થશે. ત્યાર પછી નારદ મુનિ પોતાના પૂર્વ જીવનની કથા કહે છે, હું એક દાસી પુત્ર હતો પણ ભગવાનના ભક્તની કૃપાથી આજે હું નારદ બન્યો છું. વિચાર કરો, પૂર્વ જીવનમાં દાસી પુત્ર અને બીજો જન્મ સીધો નારદ મુનિ. જો આપણું વૈદિક શાસ્ત્ર જે છે ને એ એક જન્મના આધારે નિર્ણય નથી લેતું. આજકાલ લોકો એક જ જીવનને જોવે છે, આ જ જીવનમાં અમને મળવું જોઈએ બધું, આ જ જીવનમાં અમને બધું પ્રાપ્ત થવું જોઈએ. પણ જો શાસ્ત્ર છે ને અનંત જન્મોના આધાર ઉપર નિષ્કર્ષ આપે છે. ઉત્કર્ષનું કારણ જે છે ને એ કર્મ છે. આજના જે સમાજવાદીઓ છે, વામપંથીઓ જે છે, કમ્યુનિસ્ટ, એને પૂછો તો એ લોકો એક જ કક્કો ઘૂંટ્યા કરે છે, બધું સમાન હોવું જોઈએ, બધું સમાન. માની લો એની વાત આપણે માની લઈએ, અને ઘણા લોકોએ માની, પણ ઘણા દેશો કમ્યુનિસ્ટ થઈ ગયા દુનિયામાં. તો પ્રશ્ન એ છે કે લોકો દુઃખી કેમ છે? જો તમારો સમાજવાદ સાચો હોય તો લોકોને દુઃખ ન હોવું જોઈએ.
પણ આ જે ક્રાંતિઓ થઈ વિશ્વમાં, આજે પણ લોકો દુઃખી છે, યુદ્ધના દરવાજે ઊભા છે. જો આપણું શાસ્ત્ર અલગ રીતે વિચાર કરે છે, બધા જીવોના કર્મ અલગ છે, આ શાસ્ત્રની દ્રષ્ટિ છે. હવે કર્મ જેના અલગ છે તો એને એક પ્લેટફોર્મ ઉપર કેવી રીતે લાવી શકાય? અસંભવ છે, આ નથી. અને આ સમાનતા જ્યારથી આવી છે ને, દુઃખ સમાજમાં પ્રતિદિન ત્યારથી જ વધતું ગયું છે. અને આ વાસ્તવિકતા, કડવી વાસ્તવિકતા છે. આજે કોઈને સાંભળવું ગમે નહીં. સૌથી મોટું દૂષણ સ્ત્રી પુરુષની સમાનતાનો કાયદો. વિદેશમાં એક આંદોલન શરૂ થયું કે સ્ત્રી અને પુરુષ બે એક લેવલમાં હોવા જોઈએ. જ્યારે આપણું શાસ્ત્ર આ વાતની સ્વીકૃતિ નથી આપતું કે નહીં, સ્ત્રીઓએ પુરુષોને અધીન રહેવું જોઈએ. હવે આપણા શાસ્ત્રનો આ જે વિચાર છે ને, એ પશ્ચિમના લોકોને એવું લાગે છે આ ગુલામી વાળો વિચાર છે. એને એમ કે સ્ત્રી પુરુષના આશ્રયમાં રહેશે તો એ ગુલામ છે. અને આપણા મનમાં આવું નાખ્યું એટલે અહીંયા સ્ત્રીઓએ કીધું, નહીં અમારે સ્વતંત્ર થવું છે. આપણે કીધું કાંઈ નહીં, થઈ જાઓ. સ્ત્રીઓ સ્વતંત્ર થઈ અને એનું પરિણામ શું આવ્યું? શોષણ. આજે સ્ત્રીઓનું જે શોષણ થઈ રહ્યું છે ને, એનું કારણ સ્ત્રી સમાનતાનો કાયદો છે. જ્યાં સુધી આ નિયમ નહોતો, સ્ત્રીઓ પુરુષોના આશ્રયમાં હતી ત્યાં સુધી સુરક્ષિત હતી. મનુસંહિતામાં લખ્યું છે, સ્ત્રી જ્યારે કન્યા હોય, બાળક હોય, ત્યારે એણે પિતાના આશ્રયમાં રહેવું જોઈએ. એ જ્યારે યુવાન થાય ત્યારે એણે પતિના આશ્રયમાં રહેવું જોઈએ. અને એ જ્યારે વૃદ્ધ થાય ત્યારે એણે પોતાના પુત્રના આશ્રયમાં રહેવું જોઈએ. આ શાસ્ત્ર કહે છે. આ જ શ્લોકને એ પશ્ચિમના વિચારકોએ ગુલામીની રીતે પ્રસ્તુત કર્યો કે જુઓ તમે કેટલા બંધાયેલા છો. હવે તમે વિચાર કરો કે આપણે કોઈના આશ્રયમાં હોઈએ, આ સુરક્ષા છે કે ગુલામી છે? માની લો કોઈ કન્યા પિતાના આશ્રયમાં રહે તો શું એ પિતાની ગુલામ છે? કોઈ સ્ત્રી પતિના આશ્રયમાં રહે છે તો શું એ પતિની ગુલામ છે? અથવા કોઈ સ્ત્રી પુત્રના આશ્રયમાં છે તો શું એ ગુલામ છે? નથી. પણ જે સ્ત્રીઓની સુરક્ષા હતી ને, એને એની ગુલામી બતાવવામાં આવી. અને સ્ત્રીઓએ માની લીધું કે આપણે તો અત્યાર સુધી ગુલામ રહી, આપણી ઉપર બહુ અત્યાચારો થયા ઘરમાં, હવે આપણે સ્વતંત્ર થશું, બહાર નીકળશું. અને પરિણામ શું નીકળ્યું? સમાજમાં આજે તમારી રક્ષા કરવા વાળું કોઈ નથી. આજે સ્ત્રીઓ આંદોલનો કરે છે, ચિલ્લાવે છે સરકાર સામે, અમારી રક્ષા કરો. ચિલ્લાવતા રહ્યો, તમારી સુરક્ષા કોઈ કરી શકવાનું, કારણ કે જે સુરક્ષા કરે છે ત્યાં તમારે રહેવું નથી. માની લો કોઈ પિતાના આશ્રયમાં કોઈ પુત્રી હોય, કોઈની હિંમત છે આંખ ઉઠાવીને એની સામે જોઈએ? કે કોઈ પતિના આશ્રયમાં રહેતી હોય આવી સ્ત્રીની કોઈ છેડતી કરે? નથી. પણ જ્યાંથી સુરક્ષા હતી એને આપણે ગુલામી માની લીધી. માની લો કોઈ ગાય, એને પોતાનો ગોવાળ જે છે એ ખીલે બાંધે, અને ગાય એમ વિચારે કે હું ગુલામ છું. આ બુદ્ધિમાની છે કે મૂર્ખતા છે? કારણ કે જો રસ્તે રખડતી હશે, કોઈ પણ કસાઈ ઉઠાવીને કાપી નાખશે ગમે ત્યારે. એમ સ્વતંત્રતાના નામ ઉપર આજે કોઈ સ્ત્રી નોકરી કરવા માટે જાય, એક ઓફિસમાં 10 પુરુષો હોય અને એક સ્ત્રી જ્યાં જોબ કરતી હોય, અને 10 પુરુષોની કામનાઓનો સામનો કરતા કરતા કેટલા દિવસ પોતાની સુરક્ષા કરી શકશે? આ વ્યભિચારનો મૂળ અહીંથી પ્રારંભ થયું છે. આપણે જેને વિકાસ માનીએ છીએ ને, એ જ આપણી અધોગતિનું કારણ છે. આવી બધી વાતો આજના લોકોને તો કેમ હારી લાગે? તમે સ્ત્રીઓને જોબ કરવાની ના પાડો છો,
તમે એને ઘરમાં પૂરી રાખવા માંગો છો. ઘરમાં પૂરી રાખવાની વાત નથી, પ્રશ્ન સુરક્ષાનો છે કે જ્યારે એ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે ત્યારે એનું ફેમિલી ક્યાં હોય છે? એ તો એની સાથે નથી હોતું, તો તમે સુરક્ષા તો કરી નથી શકતા. તો આ પગલું પણ તમારે ન લેવું જોઈએ. અને આ વાસ્તવિકતા છે, તમે માનો કે ન માનો, કોઈ સ્ત્રી જ્યારે પુરુષોની વચ્ચે સ્વતંત્રતાથી હળતી મળતી થઈ જાય તો આ સ્ત્રીનું પતન થવાનું નક્કી છે. કેટલા દિવસ પોતાની સુરક્ષા કરી શકશે? બહુ વિચારણીય પ્રશ્ન છે. અને એટલા માટે કોઈ સ્ત્રીએ વહેમમાં ન રહેવું જોઈએ કે અમને કાંઈ નહીં થાય. કારણ પતન પામવું એ સ્ત્રીનો સ્વભાવ છે, ગમે ત્યારે પતિત થઈ શકે છે. અને એટલા માટે આપણા જે પૂર્વજો હતા, જે ઋષિમુનિઓ હતા, એમણે આ મર્યાદા બનાવી છે. અને જો જ્યાં સુધી આ મર્યાદા હતી ને ત્યાં સુધી સુરક્ષા પણ બહુ ખતરનાક હતી. સમાજમાં વ્યભિચાર નહોતો, નૈતિક મૂલ્ય બહુ ઊંચા હતા. અને આજે એવી ઘટનાઓ બની રહી છે કે આપણને બોલવામાં પણ શરમ લાગે. વિવાહ થઈ ચૂક્યા હોય, પતિ હોય, પુત્ર હોય, છતાં પણ કોઈની સાથે ભાગી જવું, પરિવારને છોડીને કોઈની સાથે ભાગી જવું, પ્રતિદિન આવી ઘટનાઓ બની રહી છે. અને પહેલા તો અંદરો અંદર ભાગતા હતા એ વાત તો એક અલગ સમજે, હવે તો એક દેશમાંથી બીજા દેશમાં ભાગે. આ પણ ઘટનાઓ થઈ રહી છે. આ બધાનું કારણ શું છે? કેવલ સ્વતંત્રતાના નામે વ્યભિચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. બાકી જુઓ તમે, એક સ્ત્રીનું અપમાન અને આખું મહાભારત થઈ ગયું. એક સ્ત્રીની સુરક્ષા માટે આખા રાક્ષસ કુળનો વિનાશ કરી નાખ્યો ભગવાને. અને લોકો આપણને સમજાવે છે કે સ્ત્રીની સુરક્ષા કેમ કરવી એ ભારતવાસીઓને ખબર નથી. અરે આપણીથી વધારે હારું બીજું કોણ જાણે છે? એક સીતાજી માટે આખા રાક્ષસ કુળનો વિનાશ કર્યો ભગવાન રામે. સ્ત્રીઓ પ્રતિનું સન્માન શું હોય ને, એ જંગલમાં રહેવાવાળી જંગલી જાતિઓ આપણને શું શીખવાડશે? સ્ત્રીનું સન્માન કેમ કરાય વાંચો, શાસ્ત્રમાં વાંચો તો સમજાશે. દુર્ભાગ્ય જો ભારત વર્ષનું, એક મુસલમાન બાદશાહે તાજમહેલ બનાવ્યો, લોકો એને પ્રેમનું પ્રતીક બનાવી દીધું. પણ એ નથી, ક્યારેય વિચાર નથી કર્યો કે વાસ્તવિક પ્રેમ શું છે. ભગવાન રામે પોતાની પત્નીને પ્રાપ્ત કરવા સમુદ્ર ઉપર પુલ બનાવી દીધો. કોઈ કર્યું છે આજ સુધીના ઇતિહાસમાં? આપણને એમાં પ્રેમ નથી દેખાતો, તાજમહેલમાં પ્રેમ દેખાય છે. આ આપણી નબળી માનસિકતાનો પરિચય છે કે એક સ્ત્રી જે ઓલરેડી કોઈક બીજાની પત્ની હતી, આ બાદશાહ તો ઉઠાવીને લાવ્યો તો જબરજસ્તી, એને છતાં એમાં આપણને પ્રેમ દેખાય છે. પણ જો છત્રપતિ શિવાજીએ પોતાની માતા માટે આખું સ્વરાજ ઊભું કરી દીધું, એક આમાં આપણને સ્ત્રીનું સન્માન નથી દેખાતું. આ આપણી નબળી માનસિકતાનો પરિચય છે. કહેવાનો અર્થ એ છે કે આજના એ જે વામપંથીઓ, ઇતિહાસકારો કે જે કોઈ બુદ્ધિજીવીઓ છે, જે ટીવીઓમાં બેસે છે, વાસ્તવમાં એ લોકોને 5 પૈસાનું નોલેજ નથી. અને એવા લોકોને સાંભળીને આપણે આપણું જ્ઞાન વધારીએ છીએ. કોઈ પણ વ્યક્તિનો ઉત્કર્ષ એક જીવન કે કોઈ એક કર્મ ઉપર નિર્ધારિત નથી. અનેક જીવન અને અનંત જન્મોના કર્મોના આધારે આપણું આ વર્તમાન જીવન નક્કી થયું છે. એટલા માટે જો સુખી થવું હોય તો મર્યાદાઓનું પાલન કરવું પડશે. અને જ્યાં સુધી સ્ત્રીઓ મર્યાદામાં હતી ત્યાં સુધી એનું શોષણ કોઈએ કર્યું નથી. અને જેવી આ મર્યાદા તોડી શોષણ પ્રારંભ થયું છે,
અને આજે હરેક જગ્યાએ જુઓ, નારીઓનું સન્માન કરો, નારીઓને સુરક્ષા આપો. પણ પ્રશ્ન કોઈ એ નથી કરતો કે આ અસુરક્ષા આવી ક્યાંથી. સુરક્ષા આપવાની તો વાત છે, પણ અસુરક્ષા ક્યાંથી આવી છે? તો આ વેદ મર્યાદાનો ભંગ કરવાના કારણે, વેદ મર્યાદાને તોડવાના કારણે આ સમસ્યાઓ ઊભી થઈ છે. તો નારદ મુનિને પણ ઉત્કર્ષ પ્રાપ્ત થયો, એક દાસી પુત્ર પણ કહે છે, ઉચ્છિષ્ટ લેપાન અનુમોદિત દ્વિજે સકૃત્સ્મ ભુંજે તદપાસ્ત કિલ્બિષઃ એવમ પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસ સ્તદ્ધર્મ એવાત્મ રુચિ પ્રજાયતે. ઈ ભગવાનના ભક્તોના સંગથી, એના ઉચ્છિષ્ટ પ્રસાદથી નારદજીના સમસ્ત પાપ નષ્ટ થયા અને આ નારદ ભગવાનના મહાન ભક્ત બન્યા. એનો બીજો જન્મ થયો બ્રહ્માજીના પુત્ર તરીકે. ભગવાને પ્રસન્ન થઈ અને દેવદત્ત નામની વીણા આપી એમને, અને એ વીણા લઈ અને નારદ મુનિ ભ્રમણ કરે છે. આજ સુધી ભજન ચાલુ છે, નારાયણ નારાયણ હંમેશા ભગવાનનું નામ ગાતા રહે છે. શૌનકાદિ ઋષિઓ પૂછે છે, નારદ મુનિના ગયા પછી વ્યાસ ભગવાને શું કર્યું? એમણે સમાધિ લગાવી, સમાધિમાં એમને ભગવાનનું દર્શન થયું, ભગવાનની શક્તિ માયાનું દર્શન થયું, અને સાથે પરમહંસોની સંહિતા ભાગવત પુરાણનું દર્શન થયું, અને એમણે આ સુંદર ભાગવત પુરાણની રચના કરી. આ ભાગવત પુરાણ જેમાં અરબો શ્લોક છે, જેમાંથી 18,000 શ્લોક વ્યાસ ભગવાને ચયન કર્યા કે 18,000 શ્લોક જીવોના કલ્યાણ માટે પર્યાપ્ત છે, અને આ 18,000 શ્લોકોથી યુક્ત આ શ્રીમદ ભાગવત એમણે રચના કર્યા બાદ પોતાના પુત્ર શુકદેવ ગોસ્વામીને ભણાવ્યું. વ્યાસદેવથી આ ભાગવત શુકદેવજીને પ્રાપ્ત થયું. શૌનકાદિ મુનિઓના મનમાં એક પ્રશ્ન થયો કે આ ભાગવત જે છે, આટલો દિવ્ય ગ્રંથ છે કે જેના શ્રવણ માત્રથી વ્યક્તિના શોક મોહ અને ભયનો નાશ થાય છે. યસ્યામ વિશ્રુયમાણાયામ કૃષ્ણ પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. શોક જે છે ને, એ ભૂતકાળના કારણે થાય. ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય અને એને આપણે યાદ કરીએ, એનાથી શોક થાય. વર્તમાનમાં કોઈ ઘટનાઓ બને છે ને, એનાથી મોહ થાય. અને ભવિષ્યનો ભય હોય, શું થશે. પણ કહે છે, યસ્યામ વિશ્રુયમાણાયા, કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનની આ દિવ્ય કથાઓ સાંભળે તો કહે છે, ભક્તિર ઉત્પદ્યતે પુંસઃ, એને ભગવાનની ભક્તિ જાગે, અને ભક્તિ જાગતા શોક મોહ અને ભયનો નાશ થઈ જાય છે. એવું આ દિવ્ય પુરાણ જે શુકદેવ ગોસ્વામીને ભણાવવામાં આવ્યું ત્યારે શૌનકજી કહે છે કે શુકદેવ તો નિવૃત્તિપરાયણ છે, એને કોઈ વસ્તુની અપેક્ષા નથી, સદા આત્મામાં રમણ કરે છે, તો આટલા વિશાળ ગ્રંથનું અધ્યયન એણે કર્યું કેવી રીતે? કારણ કે એક જગ્યાએ ગાય દોવા કરતા વિશેષ સમય ઊભા નથી રહેતા શુકદેવજી. કોઈ ઘરે ભિક્ષા માંગવા માટે ગયા હોય અને કોઈ માતા એમ કહે કે હું ગાય દોઈ રહી છું, થોડી વાર ઊભા રહ્યો, તો ગાય દોવાય એટલો સમય જ એક જગ્યાએ ઊભા રહે છે. આનાથી વધારે એક જગ્યાએ સ્થિર શુકદેવજી રહેતા નથી. તો પછી આ 18,000 શ્લોક, આટલું વિશાળ આ પુરાણ શુકદેવજીએ કઈ રીતે આને ગ્રહણ કર્યું? કારણ કે એક દિવસમાં તો આ ભણી ન શકાય.
ત્યારે સુત ગોસ્વામી કહે છે, સુત ઉવાચ આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાપિ ઉરુક્રમે કુર્વંતિ અહેતુકિં ભક્તિં ઇત્થં ભૂત ગુણો હરિઃ. સુતજી કહે છે, આત્મા રામશ્ચ મુનયો, જે આત્મામાં રમણ કરવા વાળા મુનિઓ છે, જે હંમેશા ભગવાનની ભક્તિ કરતા રહે છે, કહે છે કુર્વંતી અહૈતુકીમ ભક્તિમ. આવી અહૈતુકી ભક્તિ કરવા વાળા આત્મારામ પુરુષો ઇથમ ભૂત ગુણો હરિ, ભગવાનના ગુણ એવા સુમધુર છે કે આવા આત્મારામ વ્યક્તિઓને પણ પોતાની બાજુ ખેંચી લે છે. એટલા માટે સુખદેવ ગોસ્વામી પણ આ ભાગવતથી ખેંચાઈને આવ્યા. જો જન્મતાની સાથે જંગલમાં વયા ગયા હતા, વ્યાસજીએ ખૂબ પ્રયાસ કર્યો, સુખદેવજી પાછા ન આવ્યા, ત્યારે પોતાના શિષ્યોને ભાગવતના બે શ્લોક શીખવાડીને મોકલ્યા, આનું ગાન કરો આ દિશામાં જ્યાં સુખદેવજી છે. જેવા એ બે શ્લોક કાને પડ્યા, સુખદેવજીની બ્રહ્મ સમાધિ તૂટી ગઈ. અને સુખદેવ ગોસ્વામી એમની પાસે આવીને કીધું કે ઓર શ્લોકોનું ગાન કરો, ત્યારે કહે છે કે અમને તો બે જ આવડે છે, આવા તો 18,000 શ્લોક છે. કોની પાસે છે આ? બોલે અમારા ગુરુદેવ પાસે. કોણ છે ગુરુદેવ? બોલે વ્યાસ ભગવાન. બોલે તો મારા પિતા છે. ચાલો વિચાર કરો, જે સુખદેવ ગોસ્વામી જન્મ લઈ અને જંગલ બાજુ ભાગી ગયા, જેને રોકવામાં સાક્ષાત વ્યાસદેવ સમર્થ થયા, એ ભાગવતના કેવલ બે શ્લોક સાંભળીને પાછા રિટર્ન થઈ ગયા. આ ભાગવત છે. સુખદેવ જેવા આત્મારામ વ્યક્તિઓને પણ પોતાની બાજુ ખેંચી લે છે. અને આવું દિવ્ય ભાગવત સુત ગોસ્વામી કહે છે કે ભક્તિભાવથી પ્રેરિત થઈ અને સુખદેવજી આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું. રોકાતા ક્યાંય નહોતા, પણ વ્યાસદેવના આશ્રમમાં રોકાણા, આખું ભાગવત ભણ્યા, અને પછી વ્યાસ ભગવાને કીધું કે હવે જ્યાં ઈચ્છા હોય ને ત્યાં વિચરણ કરો. વ્યાસ ભગવાન સુખદેવજીને એટલે નહોતા ચાહતા કે સુખદેવજી આવે અને અમારી વૃદ્ધાવસ્થા થઈ છે તો કઈક હારે રહે ને હેલ્પ કરે. એમને તો ભાગવતનો પ્રચાર કરવા વાળું કોઈ વ્યક્તિ જોઈતું. અને એટલા માટે સુખદેવજીને આ વિશાળ ગ્રંથનું અધ્યયન કરાવ્યું અને કહે છે, હે શૌનકજી, હવે રાજર્ષિ પરીક્ષિતના જન્મ અને કર્મ, એનો મોક્ષ અને પાંડવોના સ્વર્ગારોહણની કથા કહીશ. કારણ કે આમાંથી જ ભગવાન કૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. જો ભગવાનની સાથે ભક્તની કથા જોડાયેલી છે, ભક્તની સાથે ભગવાનની કથા જોડાયેલી છે. મહાભારતનો જ્યાં અંત થયો છે ત્યાંથી શ્રી સુત ગોસ્વામી ભાગવતનો પ્રારંભ કરી રહ્યા છે. સુત ગોસ્વામી કહે છે, યદા મૃધે કૌરવ સૃંજયાના વીરેશ્વથો વી રગતિં ગતેષુ વૃકો દરાવિ દગદાભિમર્શ ભગનો રુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. જે યદા મૃધે કૌરવ સૃંજયાનામ, આ દિવસોની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધમાં કૌરવ અને પાંડવ આ બંને પક્ષથી અનેક વીર યોદ્ધાઓ વીર ગતિને પ્રાપ્ત થયા છે. વીરેશ્વથો વીર ગતિમ ગતેશુ કૌરવ સૃંજયાનામ,
કૌરવ નું નામ તો કૌરવ બરાબર છે, પણ પાંડવો માટે શબ્દ પ્રયોગ થયો છે સૃંજયા નામ. અર્થાત પાંડવોને સૃંજય શા માટે કહે છે? શ્રી શ્રીધર સ્વામી શ્લોકની ટીકામાં કહે છે, સૃંજયનો અર્થ છે જે પક્ષના સેનાપતિ દૃષ્ટદ્યુમ્ન છે. દૃષ્ટદ્યુમ્ન અર્થાત જે દ્રુપદનો વંશ જે છે ને એને સૃંજય કહેવામાં આવે છે. તો એ દૃષ્ટદ્યુમ્ન જે સેનાના સેનાપતિ છે અર્થાત એવા પાંડવોની સેના, એના માટે કીધું સૃંજયા નામ. મહાભારતના 18 દિવસનું યુદ્ધ અને 18મા દિવસે ભગવાન કૃષ્ણની કૃપાથી બ્રિકો દરા વિદ ગદાભિમર્શમ ભગ્નોરુ દંડે ધિતરાષ્ટ્ર પુત્રે, 18મા દિવસે ભીમની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ તૂટી. દુર્યોધનની જાંઘ તૂટી અને દુર્યોધન ખૂબ પીડામાં. ઈ સમયે 3 વ્યક્તિઓ કૌરવ સેનામાં બચ્યા છે, અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય. ત્રણેય વ્યક્તિઓ આવ્યા દુર્યોધન પાસે અને દુર્યોધન પાસે આવીને કહે છે કે દુર્યોધન, તારી આ જે દશા છે, જે પીડા આજે તું ભોગવી રહ્યો છો, આ અમારાથી જોવાતું નથી, અમે સહન કરી શકીએ એમ નથી. અશ્વત્થામાએ કીધું, દુર્યોધન એટલા માટે હું કહેતો હતો મને સેનાપતિ બનાવો, પણ તારા મનમાં તો કઈક અલગ જ ચાલતું હતું. ક્યારેક ભીષ્મને સેનાપતિ બનાવ્યા, ક્યારેક દ્રોણને, ક્યારેક કર્ણને, કોઈ કામના નહોતા બધા. તારી સાથે રહેવા વાળો 100% શરણાગતિ વાળો યદી કોઈ વ્યક્તિ હોય ને તો દુર્યોધની હું હતો, પણ તે મારી કદર કરી નહીં. તને લાગ્યું ભીષ્મ વિજય અપાવશે? અરે ભીષ્મ તો પાંડવોને પ્રેમ કરે છે, મારા પિતા દ્રોણાચાર્ય, પછી એને સેનાપતિ બનાવ્યા. તને ખબર છે દુર્યોધન, એનો સૌથી પ્રિય શિષ્ય અર્જુન છે, હું એનો પુત્ર છું, છતાં મને ક્યારેય નથી કીધું કે તું પ્રિય છો. અને પ્રિય તો અર્જુન છે, અને તું એની પાસે આશા લગાવીને બેઠો તો કે આ તને વિજય અપાવશે. કર્ણ, ભલે આજીવન તારો મિત્ર રહ્યો, પણ અંતે તો જ્યેષ્ઠ પાંડવ હતો ને. દુર્યોધન, એક વાર જો તે મને સેનાપતિ બનાવ્યો હોત ને તો આજે વિજય તારા પક્ષમાં હોત. દુર્યોધન કે હવે રાત ગઈ, બાત ગઈ, બધું પતી ગયું, હવે હું અહીંયા પડ્યો છું અત્યારે, અને તું અત્યારે આ બધો ઉપદેશ રહેવા દે, હવે તો બધું સમાપ્ત થઈ ગયું છે. અશ્વત્થામાએ કીધું, નહીં, હજી ચાન્સ છે, તું એક કામ કર, મને સેનાપતિ બનાવી દે. દુર્યોધન કે પણ હવે સેના જ નથી વધી ભાઈ, કોનો સેનાપતિ બનાવું તને, એને જે સેના હતી તો પતી ગઈ બધી. અશ્વત્થામા કે નહીં, હજી 2 સૈનિક છે, કૃપાચાર્ય અને કૃતવર્મા અમારા સૈનિક છે, અને તું મને સેનાપતિ બનાવ્યું, પાંડવોનો વધ કરીશું. દુર્યોધન કે ઈ રહેવા દે, અમે જન્મ્યા ત્યારથી ટ્રાયમાં હતા અને અમારી પાસે બુદ્ધિનો સ્ત્રોત હતો શકુની, રાજ્ય અમારા હાથમાં હતું, અને આટલા ષડયંત્રો થયા, એ પાંડવોનો વાળ વાંકો ન કરીએ ગયા. આ 11 અક્ષોહિણી સેના હોમાઈ ગઈ આમાં, છતાં એ પાંડવોનો વાળ વાંકો ન થયો, અને તું એકલો તું પાંડવોને મારીશ, સેનાપતિ બનાવો તો ખરી મને. દુર્યોધનને થયું કે મરતા ક્યાં નહીં કરતા, ચાલો છેલ્લો ચાન્સ લઈ લઈએ આનામાં. પોતાના લોહીથી તિલક લગાવ્યું અશ્વત્થામાને, કીધું તું સેનાપતિ, હવે જોવો એ કે મારો ખેલ. ત્યાંથી નીકળ્યા, ત્રણેય વૃક્ષ નીચે બેસીને વિચાર કરે શું કરવું. અને એ સમયે એ વૃક્ષ ઉપર પક્ષીઓના માળા હતા, જ્યાં રાત્રિના સમયે ગીધનું આક્રમણ થયું. અને આ ઘટનાથી પ્રેરણા લઈ
અશ્વત્થામાએ વિચાર કર્યો કે પાંડવો તો વિજયના નશામાં સૂતા છે અને અત્યારે જો આક્રમણ કરું તો આસાનીથી પાંડવોને મારી શકાય. અને આવો વિચાર કરી અશ્વત્થામા પાંડવોની છાવણી બાજુ આવે છે. આવ્યો તો સહી જગ્યાએ. જેઓ પાંડવોની છાવણીમાં આવ્યો અને જોયું કે પાંચ વ્યક્તિઓ સૂતા છે, એક એક કરીને પાંચ બાણ ચલાવ્યા, પાંચેય વ્યક્તિઓનું મૃત્યુ થયું અને પ્રમાણ સ્વરૂપ પાંચેયના મસ્તક કાપી અને પોતાની સાથે લેતો આવ્યો. અરે બોલ, વોલ્યુમ અપ કરીએ થોડું. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પાંચેયના મસ્તક લઈ અને દુર્યોધનની પાસે આવીને કહે છે, દુર્યોધન, પાંડવોની હત્યા થઈ ગઈ છે. દુર્યોધનને થયું, વાહ, આજીવન અમે બધા 100 ભાઈ ભેગા મળીને ન કરીએ કે આને એકલાએ કરી નાખ્યું. પાંડવોની મૃત્યુના સમાચાર સાંભળીને દુર્યોધને કીધું કે જ્યારે તું એને મારવા માટે ગયો ત્યારે કૃષ્ણ ક્યાં હતા? કેમ? કારણ કે જ્યાં સુધી વાસુદેવ કૃષ્ણ પાંડવોની સાથે હોય ત્યાં સુધી તો એનું મૃત્યુ અસંભવ છે. ત્યારે અશ્વત્થામા કહે છે, કોઈ નહોતું, પાંચે એકલા જ હતા. તો દુર્યોધનને થયું કે કદાચ બની શકે પાંડવોની હત્યા થઈ હોય, પણ છતાં આમ બહુ મારું મન વિશ્વાસ તો કરતું જ નથી કે પાંડવોની હત્યા થઈ છે. અશ્વત્થામા કે મને ખબર હતી, ભલે સેનાપતિ બનાવ્યો પણ ભરોસો તો નથી. એટલે પ્રમાણ સ્વરૂપ પાંચેયના મસ્તક કાપીને લાવ્યો છું. અચ્છા, એક કામ કર, ભીમનું માથું આપ. બોલો કે આટલું અંધારું છે ખબર કેમ પડે આમાં ભીમનું કયું છે? તો કે જે સૌથી મોટું છે, સૌથી ભારી છે, નહીં ભીમનું મસ્તક છે, એને આપ્યું. દુર્યોધને જેવો હાથ મૂક્યો ચૂર્ણ થઈ ગયું. દુર્યોધનને બહુ દુઃખ થયું. દુર્યોધન કહે છે, આ પાંડવ નહીં, પાંડવોના પુત્રોના મસ્તક છે. દુર્યોધનને બહુ દુઃખ થયું. કેમ? અમારા વંશમાં અંતિમ પિંડદાન કરે એવા પાંચ બચ્યા હતા અને આજે તેને મારી નાખ્યા. હવે તો અમારું પિંડદાન કરવા વાળું કોઈ નથી. એ અશ્વત્થામા, તે અમારી સદગતિને પણ અસદગતિમાં પરિવર્તિત કરી છે. બહુ દુઃખ સાથે દુર્યોધન મૃત્યુ પામ્યો. દુર્યોધનને આ સારું ન લાગ્યું, પાંડવોના પાંચ પુત્રોની હત્યા. પણ જો મહાભારતનું યુદ્ધ જીત્યા પછી બધા છાવણીમાં બેઠા હતા, ભગવાને પાંડવોને કીધું કે ચાલો હવે તો યુદ્ધ જીતાઈ ગયું, કાલે હવારે તો લડવાનું નથી, તો આપણે થોડો વિહાર કરતા આવીએ. બહાર નીકળ્યા અને પાંચેય પુત્રો સૂતા અને પાંચેય પુત્રોની હત્યા થઈ અશ્વત્થામા દ્વારા. બીજા દિવસે સવારે દ્રૌપદી આવે છે નિયમ અનુસાર પાંચેય પુત્રોને જગાડવા માટે અને આવીને જોયું, પાંચેય પુત્રોના શવ છે, મસ્તક નથી. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશમ્ય ઘોરમ પરિતપ્ય માના તદા આરુરદ બાષ્પ કલાકુલાક્ષી તામ સાંત્વયન્ના હ કિરીટમાલી. દ્રૌપદી પાંચેય પુત્રોની હત્યા જોઈ અને ખૂબ વિલાપ કરે છે, અત્યંત દુઃખી થઈ રડવા લાગી અને એનો વિલાપ સાંભળી અને પાંચેય પાંડવો ત્યાં ઉપસ્થિત થયા. અર્જુન દ્રૌપદીને સાંત્વના આપતા કહે છે કે દ્રૌપદી, તું શોક નહીં કર, જેણે તારા પાંચેય પુત્રોની હત્યા કરી છે ને, આ અધમ બ્રાહ્મણના મસ્તકને કાપી એનું મસ્તક તને ભેટમાં આપીશ અને એની ઉપર ચરણ રાખી અને તું તારા પુત્રની અંત્યેષ્ટિ ક્રિયા કરજે. તો આ રીતે અર્જુને સાંત્વના આપી અને અર્જુન પોતાનું ધનુષ લઈ બાળકોના હત્યારા, એને ખબર તો પડી ગઈ અશ્વત્થામા છે, કારણ કે બાણ ઉપરથી પરિચય થયો, આ બાણ કોના છે? બોલે અશ્વત્થામાના છે.
અને એ સમયે અશ્વત્થામાએ જોયું કે અર્જુન ખૂબ ઝડપથી મારી બાજુ આવી રહ્યા છે, અને ત્યારે અશ્વત્થામા ભાગવા લાગ્યો અર્જુન એની પાછળ, અને ભગવાન શ્રી કૃષ્ણ રથ ચલાવી રહ્યા છે. અને ત્યારે ભાગતા ભાગતા એ અશ્વત્થામાને અર્જુને પકડી લીધો. પકડીને એક પશુને જેમ બાંધે એમ દોરડાથી બાંધીને રથમાં નાખ્યો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન તું યાદ કર, પ્રતિજ્ઞા શું લીધી છે? લાનું મસ્તક કાપવાનું છે, તો પછી એને બાંધે જ કેમ? ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ, આણે મારાથી વિશેષ તો દ્રૌપદીનો અપરાધ કર્યો છે, તો આને બાંધીને એની સામે લઈ જઈશ અને એ દ્રૌપદી નક્કી કરશે કે આને દંડ શું આપવો છે. તો આ રીતે તત આસાધ્ય તરસા દારુણમ ગૌતમી સુતમ બબંધા મર્ષ તામ્રાક્ષ પશુમ રસનયા યથા. અને કેવી રીતે બાંધ્યો છે? તો કહે છે જેમ કોઈ પશુને બાંધવામાં આવે ક્રૂરતાપૂર્વક બાંધી. અને આપણે કેમ બોલું, તમે ફિલ્મોમાં જોતા હોય ને કોઈને બાંધીને ગાડીને ડીકીમાં નાખી દે, એમ અર્જુને અશ્વત્થામાને બાંધીને રથમાં નાખ્યો. અને એ શિબિરની અંદર અશ્વત્થામાને લઈને આવે છે. હવે ઘટના જુઓ, પાંચ પુત્રોના મૃત્યુ, દ્રૌપદી શોક કરે છે, અને એ જ સમયે છાવણીના દ્વારથી જ્યારે અશ્વત્થામાનો પ્રવેશ થયો ત્યારે દ્રૌપદીનું રિએક્શન શું છે અશ્વત્થામાને જોઈને? વિચાર કરો, કલ્પના કરો કે આપણા પુત્રની કોઈ હત્યા કરી હોય અને એ વ્યક્તિ આપણી સામે આવે, આપણું રિએક્શન શું હોય? આપણો તો એક જ ભાવ હોય કે આને મારી નાખું. પણ દ્રૌપદીનું રિએક્શન કંઈક અલગ છે. કે છે તથા આહ્યતમ પશુવત પાશબદ્ધમ અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુ સુતમ વામ સ્વભાવા કૃપયા નામ છે. દ્રૌપદીએ જોયું કે ગુરુપુત્રને એક પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે. પોતાના પતિના નિંદિત કર્મના કારણે અવાંગ મુખમ કર્મ જુગુપ્સિતેન દ્રૌપદીનું મુખ નીચે નમી ગયું. અને દ્રૌપદીનું હૃદય દયાથી ભરાઈ ગયું. અશ્વત્થામાનું અપમાન જોઈ અને દ્રૌપદીના હૃદયમાં એટલી કરુણા ઉત્પન્ન થઈ કે છે વામ સ્વભાવા કૃપયા નામ છે. દ્રૌપદી અશ્વત્થામાને પ્રણામ કરે છે. વિચાર કરો, પાંચ પુત્રોના શવ સામે પડ્યા છે, એને મારવા વાળો વ્યક્તિ સામે છે, અને દ્રૌપદી શું કરે છે? એને પ્રણામ કરે છે. અને પ્રણામ કરીને અર્જુનને કહે છે મુંચતામ મુંચતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. કહે છે હે આર્ય પુત્ર, આને જલ્દીથી છોડી દો, કારણ કે ગમે એમ હોય તો બ્રાહ્મણ તો હસદૈવ આપણા ગુરુ રૂપ છે. બ્રહ્મબંધુ ન હંતવ્ય, શાસ્ત્ર કહે છે બ્રહ્મબંધુનો ક્યારેય વધ કરવો જોઈએ નહીં. અને તમે આને આટલો અપમાનિત કરીને લાવ્યા છો. સ એષ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. આ અશ્વત્થામાં જે છે ને એ સાક્ષાત દ્રોણાચાર્યનું સ્વરૂપ છે. અશ્વત્થામાં નથી, તમારા ગુરુ દ્રોણાચાર્ય સાક્ષાત તમારી સામે ઊભા છે. દ્રૌપદી કહે છે કે જો તમારા ગુરુ સાક્ષાત આ રીતે આવું કર્મ કર્યું હોત તો તમે એને બાંધે ન બાંધે, કારણ ગુરુ પ્રત્યે આદર છે ને. તો આત્મા વૈ જાયતે પુત્ર, આજે અશ્વત્થામાના રૂપમાં ગુરુ દ્રોણ જ તમારી સામે ઊભા છે. જો આને કહે છે પત્ની, પત્ન
જે પતિનું ધર્મમાં પતન ન થવા દે આને કહે છે પત્ની. દ્રૌપદીએ જોયું કે આના કારણે અર્જુનનો યશ સમાપ્ત થઈ જશે, અને એટલા માટે અર્જુનના યશને બચાવવા દ્રૌપદી શું કહે છે, મુંચતામ મુંચતામેશ, છોડી દો આને, આની માતા સતી નથી થઈ. કારણ શું છે, એનો આ પુત્ર જીવિત છે, અને આજે જો તમે અશ્વત્થામાનો વધ કરશો તો હે આર્ય પુત્રો, જેમ આજે મારા પુત્રના નિધનથી હું રડી રહી છું એમ આની માતા પણ રડશે, એ પણ રુદન કરશે. જુઓ વૈષ્ણવ કોણ છે, મહેતા નરસિંહ કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ભક્ત એ છે જે બીજાના દુઃખને પોતાના દુઃખની સમાન અનુભવ કરે. વિચાર કરો, અશ્વત્થામાની માતાનું દુઃખ દ્રૌપદી અનુભવે છે કે મારા પુત્રનું મૃત્યુ થયું તો હું તો રડું છું, પણ મારા શોક કરતા અશ્વત્થામાના માતાનો શોક વિશેષ છે. કારણ હવે જો દ્રૌપદીના તો 5 પુત્ર મર્યા છે, અશ્વત્થામા તો 1 જ મરવાનો છે, તો એનો શોક વિશેષ કેમ છે? વિશેષ એટલા માટે છે કારણ કે દ્રૌપદી કહે છે મારા 5 પતિ જીવિત છે, એના તો પતિ પણ મરી ચૂક્યા છે અને હવે પુત્ર પણ મરી જશે, તો વિચાર કરો એના હૃદયમાં કેટલી પીડા થશે. દ્રૌપદીનો આ સ્વભાવ છે, એટલા માટે ભગવાનને પ્રિય છે. ભગવાને પોતાનું નામ આપ્યું છે એને કૃષ્ણ, કારણ કે આવી દયા કોઈ બતાવીએ કે? આજે નાનું મોટું આપણું કોઈ અનિષ્ટ કરે ને તો આપણે વિચાર કરીએ જીવનભર આને બોલાવવો નથી, પણ જુઓ જેણે પોતાના પુત્રની હત્યા કરી છે એના માટે પણ આ ક્ષમાનો ભાવ છે. બ્રાહ્મણ છે ને, જે બ્રાહ્મણો નિતરામ ગુરુ, તો બીજાની પીડાને પોતાના હૃદયમાં અનુભવવી આ વૈષ્ણવતાનું એક લક્ષણ છે, આ વૈષ્ણવોનો ભાવ છે. કળિયુગમાં ભાવ બદલી ગયો છે, ઊંધો થઈ ગયો છે, પીડા આપવી બીજાને એમાં મજા આવે, આ ભક્તિ નથી. કારણ કે બીજાને પીડા આપવીને આ અધર્મ છે, બીજાનું હિત કરવું એ ધર્મ છે. પણ જ્યારે આપણે ધર્મના તત્વને ન જાણીએ ને ત્યારે આપણે નિર્ણય ઉલટા લેતા હોઈએ છીએ. અહીંયા તમે જુઓ, 5 પુત્રોની હત્યા થઈ છતાં એની હત્યારાને ક્ષમા કરવા માટે દ્રૌપદી તૈયાર છે. કલ્પના પણ આપણે ન કરી શકીએ આવી ક્ષમા યાચનાની થાય, ન થઈ શકે. ભક્તનો આ સ્વભાવ છે. તમે જુઓ, 5 પુત્રની હત્યા થઈ છતાં પાંડવોની કોઈ કમ્પ્લેન નથી ભગવાન કૃષ્ણથી કે પ્રભુ તમે સાક્ષાત અમારી સાથે છો છતાં અમારા પુત્રો મરી ગયા. દ્રૌપદીની કોઈ કમ્પ્લેન નથી ભગવાન કૃષ્ણથી કે પ્રભુ સાક્ષાત તમારી આટલી કૃપા છે અમારી ઉપર, છતાં અમારા 5 પુત્રોની હત્યા થઈ અને કમ્પ્લેન શું કામ નથી ખબર? કારણ કે એનો આશ્રય કેવલ ભગવાન છે. ભગવાનની જે ઈચ્છા છે દ્રૌપદી કહે છે એ જ અમારી ઈચ્છા છે. કૃષ્ણ યદી ચાહે છે કે મારા 5 પુત્રોને મરવાનું છે, દ્રૌપદી કે અમને એ મંજૂર છે. કેમ? કૃષ્ણની ઈચ્છા જગતમાં સર્વોપરી છે. અને સાચો ભક્ત એ છે જે ભગવાનની ઈચ્છા સાથે પોતાની ઈચ્છા બળાવી દે, આ ભક્ત છે. આપણા જીવનમાં તો નાનું અમથું કઈ કામ તેમ થઈ જાય ને તો એમ વિચાર કરે કે ઓહો અમારી હારે તો હું થઈ ગયું, જ્યારથી અમે માળા ચાલુ કરીને ત્યારથી જ પ્રોબ્લેમ ચાલુ થયા છે.
આપણે નથી સમજી શકતા આ સિદ્ધાંતને. જો એક પણ વાર નથી મહાભારતમાં પ્રશ્ન થયો કે નથી ભાગવતમાં પ્રશ્ન થયો કે પ્રભુ અમારા પાંચ પુત્રોની હત્યા કેમ, કોઈ ઓબ્જેક્શન નથી. કૃષ્ણ યદી આવું ચાહે છે તો અમને મંજૂર છે. આ ભક્તિ છે, આ ભાવ છે. એટલા માટે પાંડવો ભગવાનને પ્રિય છે, દ્રૌપદી વિશેષ પ્રિય છે, કારણ કે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મળાવીને ચાલે છે. નહીતર દ્રૌપદી ન કહી શકે કે પ્રભુ તમને તો ખબર હતી ને મારા પાંચ પુત્ર મરવાના છે, થોડુંક વહેલા કીધું હોત તો હું મને મનાવી લે, ધીરે ધીરે મારા શોકને કંટ્રોલ કરવાનો હું ટ્રાય કરે, જો મને વહેલા ખબર પડી હોત તો. પણ દ્રૌપદીનું કોઈ ઓબ્જેક્શન નથી ભગવાન પ્રતિ. પાંચ પુત્રોની હત્યા પછી પણ ભગવાનના પ્રેમમાં કોઈ કમી નથી. અને અહીંયા થોડું એવું ધન વયું જાય ને, સમજે, હાલો ભક્તિ પછી પહેલા ધંધો કરી લઈએ. આ આપણી ભક્તિ છે, આ અંતર છે. અને આ રીતે દ્રૌપદીએ કીધું બ્રહ્મ બંધુ ન હંતવ્ય, ભીમે કીધું નહીં આતતાઈ વધારણ. આતતાઈને તો જ્યાં ભાળો ને ત્યાં મારી નાખવો જોઈએ, અને અશ્વત્થામાં આતતાઈ છે. ભગવાનને લાગ્યું બેયમાં ઝઘડો થઈ જાય, અને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું, ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું, બે હાથથી દ્રૌપદીને પકડે અને બે હાથથી ભીમને પકડે, અને અર્જુનને કીધું કે હે અર્જુન, બ્રહ્મબંધુ ન હંતવ્ય, આતતાઈ વધારહણ, મયેવો ભયમ આમનાતમ પરિપાહ્ય અનુશાસનમ. હે અર્જુન, બ્રહ્મબંધુને ક્યારેય મારવો ન જોઈએ અને આતતાઈને ક્યારેય છોડવો ન જોઈએ. કુરુ પ્રતિશ્રુતમ સત્યમ યત સાંત્વતયા પ્રિયામ પ્રિયમ ચ ભીમસેનસ્ય પાંચાલ્યા મહ્યમેવ ચ. તો ભીમને પણ પ્રસન્નતા થાય અને દ્રૌપદી પણ પ્રસન્ન થાય, આવું કંઈક કર. ભગવાને અર્જુનને પણ પરીક્ષામાં લઈ લીધા, બેયને પ્રસન્ન કરવાના છે. હવે આ અશ્વત્થામાં બ્રહ્મબંધુ પણ છે, આતતાઈ પણ છે, તો આનું શું કરવું? તો આ સમયે અર્જુને વિચાર કર્યો કે નીતિ એવું કહે છે કે સન્માનિત પુરુષો માટે અપમાન મૃત્યુથી પણ વધારે ખતરનાક હોય છે, અને એટલા માટે નક્કી કર્યું કે અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂકીએ, તો આનાથી એનું વધ પણ ગણાય અને એની હત્યા પણ ન કરવી પડે. તો એના મસ્તક ઉપર જે મણી હતો, તલવાર દ્વારા એ મણીને કાઢી લીધો અને અપમાનિત કરી અને અશ્વત્થામાને ત્યાંથી છોડી દેવામાં આવ્યો. ભીમય પ્રસન્ન, દ્રૌપદી પણ પ્રસન્ન, પાંચેય પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા કરી. ભગવાન સ્વયં કુંતી મહારાણી અને પાંડવો સાથે ગંગાજીના તટ ઉપર ગયા. જે જે લોકોનું મહાભારતમાં મૃત્યુ થયું છે આ બધાને જલાંજલિ તિલાંજલિ આપી, બધાનું તર્પણ થયું, અને ત્યાર પછી ભગવાને નક્કી કર્યું કે હવે દ્વારકા જવું છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થયા એ સમયે અશ્વત્થામાએ બદલો લેવા માટે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ભગવાન રથ ઉપર તૈયાર, ઉત્તરા ભાગતા ભાગતા આવી અને ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરે છે, પ્રભુ પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે નાન્યમ તદભયમ પશ્યે યત્ર મૃત્યો પરસ્પરમ. કહે છે હે દેવાધિદેવ, હે જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. ભગવાન કહે છે હે ઉત્તરા,
મારે તો દ્વારકા જવું છે. આ તારા પાંચ સસરા જે છે ને પાંડવો, હમણાં હમણાં મહાભારત જીતીને આવ્યા છે, એની શરણમાં વહી જા. ત્યારે ઉત્તરા કહે છે, પ્રભુ આ દુનિયામાં ગમે એવો સામર્થ્યવાન યોદ્ધા હોય એ કોઈને મારી શકે, પણ પ્રભુ જીવાડવાનું બચાવવાનું કામ તો માત્ર તમે કરી શકો છો. એટલા માટે હું તમારી શરણમાં આવી છું, તમે મારી રક્ષા કરો. ભગવાન કહે છે, તારો તો પતિ જીવિત નથી, દાચ બ્રહ્માસ્ત્ર તને મારી નાખે, તારે જીવિન કરવું શું? તું જીવે કે મરે શું ફરક પડે છે? ત્યારે ઉત્તરા કહે છે, પ્રભુ મને જીવવામાં કોઈ રસ નથી, મને શરીરમાં કોઈ આસક્તિ નથી, પણ મારા ગર્ભમાં જે બાળક છે હું ચાહું છું કે એનું મૃત્યુ ન થાય, એ ન મરે. ભગવાને કીધું, તને તારા શરીરમાં આસક્તિ નથી તો શું બાળકમાં આસક્તિ છે? ઉત્તરા કહે છે, પ્રભુ નહીં, મને બાળકમાં કોઈ આસક્તિ નથી, આ બાળક જીવે કે મરે મને એનાથી કોઈ ફરક નથી પડતો, તો તારે જીવવું શા માટે? બોલે, આ બાળકને એટલે જીવાડવું છે પ્રભુ, કારણ કે આ જગતમાં તમારો અપયશ ન ફેલાય. કાલે કોઈક એવું કહી શકે કે આ પાંડવો ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હતા અને કૃષ્ણના આશ્રયમાં હતા, છતાં એના પાંચ પાંચ પુત્રોનો વધ થયો અને ભગવાન કઈ કરી ન શક્યા, તો આવા ભગવાનની ભક્તિ કરીને કામે શું છે? લોકો તમારી ઉપર કલંક લગાવશે. એટલા માટે પ્રભુ, મારા ગર્ભમાં રહેલું જે બાળક છે ને, આની જો તમે સુરક્ષા કરશો ને તો ભક્તિ મર્યાદાની રક્ષા થઈ જશે. એટલે આ બાળકને જીવાડવું છે, નથી મને જીવવામાં કોઈ રસ, નથી બાળકમાં મને કોઈ રસ, પણ પ્રભુ તમારા નામ ઉપર કલંક ન લાગે એટલા માટે હું તમારી શરણમાં આવી છું. અને લોકો કહેશે કે ભાઈ પાંચ પુત્રને તો ન બચાવ્યા, પણ બોલો ગર્ભમાં હતો એને ન બચાવીએ ક્યાં ભગવાન? ઉત્તરાની આ પ્રાર્થના સાંભળી ભગવાને અંગૂઠા જેવડું સ્વરૂપ લઈ ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને પોતાના શસ્ત્ર દ્વારા એ બ્રહ્માસ્ત્રના તેજને શોષણ કરી અને ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી ભગવાન. બોલો ભક્તવત્સલ ભગવાન કી. ત્યાં ઉભેલા અનેક ઋષિ મુનિઓ બ્રાહ્મણો કોઈને આ ખબર ન પડી, પણ કુંતી મહારાણીએ જોયું ભગવાન કેવી રીતે ઉત્તરાના ગર્ભમાં ગયા, ત્યાં બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી, બહાર પાંચેય પાંડવોની બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી ભગવાન. ભગવાનની આ લીલા જોઈ કુંતી મહારાણીના મનમાં ઐશ્વર્ય જાગ્યું. અને જો વિચિત્ર લીલા છે, ત્યાં પાંડવોના પાંચ પુત્રો મર્યા, એકની રક્ષા ન કરી ભગવાને, અને અહીંયા ગર્ભમાં જઈને બચાવ્યું બાળકને. આનો અર્થ શું છે? જગતમાં કોણ જીવશે અને કોણ મરશે કેવલ ભગવાનના હાથમાં છે. સ્વામીજી કહે છે ને, જન્મ મરણ એ સબ વિધિ કે હાથ. આમાં આપણો પ્રયાસ નહીં ચાલે છે ને. વિચિત્ર લીલા ભગવાનની જો, પાંડવોનો વાળ વાંકો ન થવા દીધો પણ એના પુત્રો મર્યા, અને અહીંયા પોતાનો સગ્ગો ભાણેજ અભિમન્યુની રક્ષા ન કરી, પણ એના પુત્રની રક્ષા માટે ઉત્તરાના ગર્ભમાં જઈને ભગવાન બચાવે છે. આ ભગવાનની અદ્ભુત લીલા છે. કોઈ પૂછે આવું કેમ, તો સ્વતંત્ર સ્વરાટ ભગવાનની જે ઈચ્છા છે એ લીલાઓ થશે. જેનું આયુષ્ય સમાપ્ત થયું છે આને કોઈ જીવાડી ન શકે, અને જેનું આયુષ્ય બાકી છે આને કોઈ મારી ન શકે, આ ન્યાય છે. કુંતી મહારાણી આ દિવ્ય લીલા જોઈ અને ઐશ્વર્ય ભાવ એનામાં પ્રગટ થયો. ઐશ્વર્ય ભાવ પ્રગટ થતા મહારાણી કુંતી
ભગવાનની સ્તુતિ કરે છે. અદ્ભુત સ્તુતિ કરતા કુંતી મહારાણી ભગવાનના દિવ્ય ગુણોનું વર્ણન કરે છે. કુંતી મહારાણી કહે છે, કુંત્યો વાચ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. જય કૃષ્ણ, નમસ્તે, હું તમને પ્રણામ કરું છું. ભગવાન કહે છે, ભાઈ આજે ઉલટો ક્રમ કેમ? કારણ કે જ્યાં સુધી ભગવાન હસ્તિનાપુરમાં હતા, પ્રતિદિન કુંતી મહારાણીને જઈ પોતાનો મુકુટ એમના ચરણમાં સ્પર્શ કરીને પ્રણામ કરતા ભગવાન, અને કહે છે આજે તમે મને પ્રણામ કરો છો, આ તો ક્રમ ઉલટો છે. અને એ તે વૈદિક યુગમાં. કુંતી મહારાણી કહે છે, પ્રભુ હું જાણું છું તમને, તમે કેવલ મારા ભત્રીજા નથી, તો પુરુષમ ત્વમ આદ્યમ, તમે આદિ પુરુષ ભગવાન છો. અચ્છા, કોણે કીધું? કુંતી મહારાણી કીધું ભલે કોઈ નહીં, મેં જાણ્યું છે. અરે હમણાં જોયું છે મેં કેવી રીતે આ ઉત્તરાના ગર્ભમાં જઈને તમે રક્ષા કરી છે. અને ઈશ્વરમ પ્રકૃતે પરમ, તમે આ પ્રકૃતિના સ્વામી છો, ઈશ્વર છો, છતાં અલક્ષ સર્વભૂતાનામ અંતર બહિરવસ્થિતમ. પ્રભુ તમે બધા જીવોની અંદર પણ છો, બહાર પણ છો, છતાં અલક્ષમ, કોઈને દેખાતા નથી. ભલે આપણે લોકો વાતો કરતા હોય, ભગવાન આપણી અંદર છે, કોઈ દી જોયા છે? કહેતા હોય ઈશ્વર તો કણે કણમાં છે, જોયા છે ક્યારે? આપણે તો ખાલી ચર્ચાઓ કરીએ છીએ ભગવાન છે બધે, જોયા ક્યાંય નથી. એટલા માટે કુંતી મહારાણી કહે છે, પ્રભુ છો બધી જગ્યાએ તમે, પણ અલક્ષ છો, કોઈને દેખાતા નથી. ભગવાન કે કેમ, આનું કારણ શું છે? તો કે છે, માયા જવનિકા છન્નમ અજ્ઞ અધોક્ષજમ અવ્યયમ ન લક્ષ્યસે મુડ્ડ દશા નટો નાટ્ય ધરો યથા. કે છે, પ્રભુ એક પડદો છે વચ્ચે, જવનિકા, શેનો પડદો છે? કે છે માયા. પણ રિયાલિટી છે, આચાર્યો કે બે પડદા છે. ભગવાન યોગ માયાથી આવૃત છે, જીવ મહામાયાથી આવૃત છે, છે બે નજીક. જો આપણાથી સૌથી નજીક યદી કોઈ છે ને, તો એ ભગવાન છે. છતાં આપણે એ ભગવાનને જોઈ નથી શકતા, કેમ? આ પડદા છે ને એના કારણે. અને જ્યારે આ પડદો હટે, તો વાસ્તવિક રૂપનું દર્શન થાય. એક યોગ માયાનો પડદો છે, એક મહામાયાનો પડદો છે. અને એટલા માટે પ્રભુ તમે જ્યારે મનુષ્ય બનીને અહીંયા આવો છો ને, ત્યારે લોકોએ તમને સામાન્ય મનુષ્ય સમજી લે છે. કેવી રીતે? જેમ કે છે, નટો નાટ્ય ધરો યથા. જેમ કોઈ સ્ટેજ ઉપર ડ્રામા ચાલતો હોય અને આપણા જ ફેમિલીમાંથી કોઈ પાત્ર ભજવતું હોય, મેકઅપ લગાવ્યો હોય, વેશ બદલ્યો હોય, તો આપણે ઓળખી ન શકીએ આ કોણ છે. પણ એ તો જ્યારે નીચે ઉતરે ને, તઈ ખબર, લે આ તો આપણો જ વ્યક્તિ છે, એવું થાય ને. એમ ભગવાન તમે જ્યારે અહીંયા આવો છો, ત્યારે કોઈના ભત્રીજા બનો છો, કોઈના ભાઈ બનો છો, કોઈના પ્રેમી બનો છો, પણ વાસ્તવિકતા તો એ છે કે તમે આદિ પુરુષ નારાયણ છો. તો ભગવાને કીધું કે કુંતી મહારાણી, તમે કેવી રીતે ઓળખો છો મને? તો કહે છે, પ્રભુ તથા પરમહંસા નામ મુનિ નામ અમલાત્મ નામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્ય મહી સ્ત્રીય. એ કૃષ્ણ, હું તો એક સામાન્ય સ્ત્રી છું, અને મારી જેવી એક સામાન્ય સ્ત્રી તમને કેવી રીતે ઓળખી શકે? દૈન્ય પ્રગટ કરે છે. તો ભગવાન કહે છે, મને કોણ ઓળખે છે?
જે પરમહંસ છે, જે મુનિ છે, જે અમલાત્મ મહાપુરુષ છે, એ પ્રભુ આ લોકો તમને જાણે છે. આનું કારણ શું છે? બોલે ભક્તિ યોગ વિધાનાર્થમ. એ જે ભક્તિ કરે છે ને, એ ભક્તિ દ્વારા આ લોકો તમને જાણે છે. અને ગીતામાં પણ ભગવાન કહે છે, ભક્ત્યા મામ અભિજાનાતિ. હે અર્જુન, મને કોઈ વાસ્તવમાં યદિ ઓળખે છે, જાણે છે, તો એ કેવલ મારા ભક્તો છે. અને હું ઓળખાવ છું કેવલ ભક્તિ દ્વારા. એટલા માટે અન્ય લોકો તો મારા વિષયમાં કેવલ તર્ક કરતા રહે છે, પણ અસલી ભગવાનની ઓળખ કોને છે? એના જે ભક્તો છે. કેવા ભક્તો? તો કહે છે, જેણે ભક્તિ યોગનો આશ્રય લીધો છે, જે પરમહંસ છે, જે મનનશીલ છે, અમલાત્મ, જેના હૃદયમાં કોઈ પ્રકારની વાસનાઓ નથી, આવા મહાપુરુષો ભગવાનને ઓળખે છે. તો કુંતી મહારાણી પોતાનું દૈન્ય પ્રકટ કરતા કહે છે, કથમ પશ્ય મહી સ્ત્રી. એ કૃષ્ણ, હું તો એક સામાન્ય સ્ત્રી છું, હું તમને કેવી રીતે ઓળખી શકું? ખૂબ સુંદર અનેક શ્લોકોમાં સ્તુતિ છે, એવી દિવ્ય અદ્ભુત પ્રાર્થના છે. અને ભાગવતની આ પ્રથમ સ્તુતિ છે જે એક સ્ત્રી દ્વારા થઈ છે, કુંતી મહારાણી. પહેલી સ્તુતિ ભાગવતની, ભગવાન કૃષ્ણે કીધું, ભાઈ મારે મોડું થાય છે, દ્વારકા જવું છે, મૂળ મુદ્દા ઉપર આવો, જોઈ શું ઈ ગયો. કોઈ વ્યક્તિ જયારે બહુ રિક્વેસ્ટ પ્રાર્થના કરે તો મેઇન વાત તો ઈ જ હોય, કઈક હા, તો મૂળ મુદ્દાની વાત શું છે, ઈ કરો, શું જોઈએ છે. ત્યારે કુંતી મહારાણી કહે છે, વિપદ સંતુ નહ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારા જીવનમાંથી દુઃખ ક્યારેય જાય નહીં, આવું વરદાન આપો. હા, એક આશ્ચર્ય થાય, લોકો જ્યારે જ્યારે ભગવાન પાસે જાય ને તો સુખ માગે, સુખી થવાની ઈચ્છા કરે, અને કુંતી મહારાણી શું માગે? દુઃખ. વિપદ સંતુ, એ પ્રભુ દુઃખ જોઈએ છે. કારણ, જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું ને, ત્યાં સુધી તમારો સાથ હતો પ્રભુ. અને આજે મારા પુત્ર રાજા બન્યા છે, ત્યારે આજે તમે અમને છોડીને જઈ રહ્યા છો, અને આ વાસ્તવિકતા છે. જીવન બહુ સરળ બની જાય ને જ્યારે, આમ સીધી પાટીએ હાલવા માંડે ને, ત્યારે આપણને ભગવાનની યાદ નથી આવતી. આ તમે જુઓ, આપણી પાસે સારું પરિવાર હોય, સારું બેંક બેલેન્સ હોય, કોઈ પ્રકારની કમી ન હોય, ત્યારે ભજન કરવાની ઈચ્છા ન થાય. પણ જીવનમાં જેવું કોઈ સંકટ આવે, કોઈ દુઃખ આવે ને, ત્યારે તરત ભગવાનની યાદ આવે કે પ્રભુ આમાંથી બહાર કાઢ. અને કોરોનાનું મોટું પ્રમાણ છે, જેટલા જેટલા ભગવાનમાં નહોતા માનતા, કોવિડમાં બધા માનવા માંડ્યા. ના, ઓ ભગવાન સિવાય કોઈના હાથમાં કંટ્રોલ નથી, નહીતર તો મેસેજ કરી કરીને માથું ખાઈ ગયા. ભગવાન જેવું કાંઈ છે નહીં, ભણવું જોઈએ, ભણતર જ શ્રેષ્ઠ છે હે ને, ભગવાન અંધશ્રદ્ધા છે ને, શાસ્ત્ર અંધશ્રદ્ધા છે, નકરા જ આવા મેસેજ સોશિયલ મીડિયા. પણ કોરોના પછી આ બધા વાયરસ ગાયબ થઈ ગયા છે, કેમ? અનુભવ થઈ ગયો કે આની હામે પડાય નહીં, ભૂખા કાઢી નાખે ભાઈ, બધી નાસ્તિકતા ધોવાઈ ગઈ. એક અનુભવ ખાલી જીવનમાં, અને બધા નાસ્તિક આસ્તિક થઈ ગયા. અને પછી ભજન ભક્તિ વધ્યું બહુ છે. પહેલા તો છે ને, ક્યારેક ક્યારેક ધામમાં ટ્રાફિક થતી અમુક ટાઈમે જ, તે વેકેશન હોય કે આવું હોય ને ત્યારે. હવે ગમે એ ધામમાં વયા જાઓ તમે, વૃંદાવન, માયાપુર, જગન્નાથપુરી, બારે મહિના ટ્રાફિક જ ટ્રાફિક. ભક્તોને પૂછ્યું, લે આનું કારણ શું છે? કોવિડ. કોરોના પછી જે ભજન જાગ્યું છે ભાઈ, કોઈ ધામ ભારતનું તમને ખાલી ના મળે. તમે કેદારનાથ, બદ્રીનાથ, જે ટ્રાફિક જામે છે બે વર્ષથી, સરકાર ટેન્શનમાં આવ્યા ક્યાંથી આ બધા?
અચાનક ભક્તિ. વિચાર કરો, એક નાની એવી ભગવાનની શક્તિ, થોડું આમ તેમ ભગવાને કર્યું ત્યાં તો આખી દુનિયા સ્થિર થઈ ગઈ. જે ભગવાનને ચેલેન્જ કરતા હતા બધા ભૂગર્ભમાં ઉતરી ગયા. દુઃખ આવે ને જ્યારે, ત્યારે ભગવાનનું સ્મરણ બહુ સારું થાય. અને આપણને બધાનો અનુભવ છે, તમને તાવ આવતો હોય અને હોસ્પિટલમાં હોય ત્યારે જે ભગવાનની યાદ આવે ને, એ ઘરે બેઠા હોય ત્યારે માળામાં એવું મન ન લાગે. કારણ કે ત્યારે હોસ્પિટલના ખાટલે એમ થાય કે અહીંથી ઘરે જાહું કે નહીં, સારું જ ભગવાનનું ભજન કરી લઈએ, આવો વિચાર થાય. એટલે કુંતી મહારાણી કહે છે, પ્રભુ દુઃખ જ્યાં સુધી હતું ને જીવનમાં, ત્યાં સુધી તમારું દર્શન થયું છે, અને આજે સુખ આવ્યું છે ત્યારે તમે વિદાય લઈ રહ્યા છો. તો તમારું દર્શન જેમાં ન હોય, હે પ્રભુ આવું સુખ અમારે જોતું નથી. વાસ્તવમાં કુંતી મહારાણી દુઃખ નથી માગતા, કુંતી મહારાણી ભગવાનનું દર્શન માગે છે. ભગવાને પૂછ્યું, મારા દર્શનથી શું થશે? કે છે, ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. કે છે, પ્રભુ જેને તમારું દર્શન થઈ જાય એને જન્મ મરણનું દર્શન ક્યારેય કરવું પડતું નથી. તમારું દર્શન થયા પછી આ પ્રવાહ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. એટલા માટે પ્રભુ કઈક આપવું હોય ને તો દુઃખ આપો. ભગવાન કે છે, એ તો બરાબર છે, પણ એ ભાઈ કઈક વિશેષ માંગણી કરો, કઈક વિશેષ વસ્તુ તમે ચાહતા હોવ. ત્યારે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ, આમ તો મારા મનમાં તમારી પાસે માગવાની કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી, પણ છતાં જો તમે મને કઈક આપવા માંગતા હોય. કુંતી મહારાણી કહે છે, મારે તો બહુ પહેલેથી જ મારા પતિ નથી રહ્યા, મારા સ્વજનોમાં મારો કોઈ સ્નેહ નથી, મારી થોડી થોડી આસક્તિ યદી ક્યાંય છે ને તો એ મારા પુત્રોમાં છે, પાંડવોમાં છે. તો એ પ્રભુ હું પ્રાર્થના કરું છું કે મારી જે થોડી આસક્તિ મારા પુત્રોમાં છે એ મારી આસક્તિ પણ સમાપ્ત થઈ. જો કોઈ વરદાન આપવું હોય ને તો આ આપો પ્રભુ, કે મારા પુત્રોમાં પણ મને આસક્તિ ન રહે અને હું કેવલ તમારું ભજન કરી શકું. સુંદર કુંતી મહારાણીની પ્રાર્થના સાંભળી ભગવાને કીધું, દ્વારકાનો પ્રોગ્રામ કેન્સલ. ભગવાન 4 મહિના રોકાઈ ગયા પાછા હસ્તિનાપુર. છે ને, ભક્તની પ્રાર્થનાથી ભગવાન શું નથી કરતા. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ જેનાથી આપણા હૃદયમાં આવે ભગવાન, અને એકવાર આવે પછી ક્યારેય જાય નહીં. જો કે આનો ઉપાય તો પહેલા જ વ્યાસજીએ બતાવી દીધો, સદ્ય અવૃદ્ય તે અત્ર કૃતિ ભી. ભાગવત સાંભળવાની ઈચ્છાથી જ ભગવાન હૃદયમાં અવૃદ્ધ થઈ જાય છે, પણ પછી એમ થાય છે કે આપણે સાંભળી લીધું એટલે ભગવાન પાછા નીકળી જાય. નિત્યમ ભાગવત સેવ્યા જો થશે તો આ ભગવાન આપણા હૃદયને છોડીને ક્યારેય જશે નહીં. હકીકત એ હતી કે ભગવાનને દ્વારકા જવું જ નહોતું, આ મૂળ કારણ છે. કીધું ને, આ ભગવાનની લીલાઓ એટલી વિચિત્ર છે કે આને કોઈ સમજી શકતું. બોલો, બધી તૈયારી થઈ ગઈ, રથમાં બેસી ગયા, પણ રિયાલિટી હતી કે એને દ્વારકા જવું નથી. અને નહીં જવાનું કારણ શું છે? બોલે, હજી એક ભક્તની મહિમા પ્રકાશિત કરવાની બાકી છે, અને એને પ્રકાશિત કર્યા સિવાય કઈ રીતે જઈ શકાય. ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા. યુધિષ્ઠિર મહારાજને શોક થયો. યુધિષ્ઠિર મહારાજ કહે છે કે મને એક વ્યક્તિને રાજા બનાવવા માટે લાખો લાખો લોકોએ પોતાનું જીવન આપી દીધું છે, આ ઉચિત નથી. ભગવાન કૃષ્ણ સમજાવે, યુધિષ્ઠિર મહારાજ, જે થવાનું હતું એ થઈ ગયું, તમે આનું કારણ નથી, તમે ચિંતા ન કરો. ભગવાનથી ન સમજ્યા, અને આ આશ્ચર્ય છે ને, ભગવાન કૃષ્ણ કોઈને સમજાવે અને એ સમજે નહીં આવું બને.
પણ આ પણ ભગવાનની એક વિચિત્ર લીલા છે. ભગવાન જ્યારે સંધિદૂત બનીને ગયા, ભગવાને દુર્યોધનને સમજાવ્યો. દુર્યોધનને બહુ સમજાવવાની ટ્રાય કરી, માન્યો નહીં. ત્યારે વિદુરજીએ કીધું, અરે ભાઈ સાક્ષાત દ્વારકાથી સમજાવે તને વાંધો શું છે માનવામાં? પાંચ ગામ વાળી કન્ડિશન મૂકી ભગવાને તોય ન માન્યો. ત્યારે દુર્યોધન કહે છે, મારે તો સમજવું છે, અંદરથી કોક ના પાડે છે. કોણ છે અંદર? બોલે દૈવ. હું જાણતો નથી કોણ છે, પણ કોઈક દૈવ છે જે મને આ સમજવા દેતું નથી. મારે સમાધાન કરવું જ, પણ અંદરથી ના આવે, રહેવા દે, કરતો નહીં. અને વિચાર કરો, બહારથી જ ભગવાન દુર્યોધનને સમજાવે છે સમાધાન કરી લે, અને અંદરથી પરમાત્મા રૂપે એ જ ભગવાન ના પાડે છે, તાર માનવાનું નથી. અહીંયા સેમ સ્થિતિ યુધિષ્ઠિર મહારાજ સાથે છે. બહારથી સમજાવવાનું નાટક કરે છે ભગવાન, અને અંદરથી યુધિષ્ઠિર મહારાજને પ્રેરણા આપે છે, માનતો નહીં. વિચાર કરો, ભગવાન કૃષ્ણ સમજાવે, વ્યાસદેવ સમજાવે, ધૌમ્ય મુનિ સમજાવે, અને છતાં યુધિષ્ઠિર મહારાજ માને નહીં. પછી તો એક દી ભગવાન કંટાળ્યા. ભગવાનને કીધું, યુધિષ્ઠિર મહારાજ, એ કયો તમે માનશો કોનું, અથવા કઈ રીતે માનવાનું તમારે? હવે આપણે હોય ને, ગમે માણસને સમજાવતો હોય તો માને નહીં, કે ભાઈ તું કઈ રીતે સમજીશ, હવે તું જ બતાવ, તો એ ઉપાય કરીએ. યુધિષ્ઠિર મહારાજ કે મને ખબર નથી, પણ મારો આ શોક દૂર થાય એવું લાગતું નથી. તો ભગવાન કૃષ્ણે કીધું, એક કામ કરીએ, અમારું ભલે કોઈનું ન માનો, પિતામહ ભીષ્મનું માનીશ, એનું માનશો? તો કે હા, એની વાત જરૂર માનીશ. તો કે એક કામ કરો, ચાલો ત્યાં પાંચેય પાંડવોને લઈ અને રથ ઉપર સવાર થઈ ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રમાં એ સ્થાન ઉપર આવ્યા જ્યાં પિતામહ ભીષ્મ 58 દિવસ થયા છે બાણશૈયા ઉપર છે. અને એક અદ્ભુત વિચિત્રતા એ છે કે જેવા પાંચેય પાંડવો આવ્યા ને, વિશ્વના જેટલા મહાન ઋષિ મુનિઓ હતા એ પણ બધા ત્યાં ઉપસ્થિત થયા. કે અહીંયા જે કંઈક સંવાદ થશે ને એ સાંભળવા લાયક છે. જે દિવસે મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મ પડ્યા, એ જ દિવસથી એણે આંખ બંધ કરી લીધી હતી. કેમ? કારણ કે એ પડ્યા ને તો કૃષ્ણનું દર્શન કરતા કરતા બાણશૈયા ઉપર આવ્યા છે. આંખ બંધ કરી કે એકવાર કૃષ્ણને જોયા પછી હવે જગતમાં બીજું કાંઈ જોવું નથી. અને આજે 58 દિવસ પછી પિતામહ ભીષ્મ આંખ ખોલી રહ્યા છે, એ પણ ભગવાન કૃષ્ણને જોવા માટે. એક પ્રશ્ન થાય ને કે ભીષ્મને કેમ ખબર પડી કૃષ્ણ આવે છે? તો ભગવાન કૃષ્ણે જે માળા પહેરી છે, એ માળાની સુગંધથી, ભગવાનના દેહની સુગંધથી પિતામહ ભીષ્મને ખબર પડી ગઈ કૃષ્ણ આવે છે. અને એને આંખ ખોલી સર્વપ્રથમ ભગવાન કૃષ્ણનું દર્શન કર્યું, ભગવાનનું અભિવાદન કર્યું, ભગવાનની પૂજા કરી. પૂજયા માસ ધર્મજ્ઞો દેશ કાલ વિભાગ વિત્ત. એક પ્રશ્ન થાય ને, બાણશૈયા ઉપર હોતા હોતા કઈ રીતે પૂજા કરી? પિતામહ ભીષ્મએ કેવલ આંખોના ભાવથી, ઈશારાથી બધાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને ભગવાનની પૂજા પણ કરી. અને ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજને સૌથી નજીક બેસાડ્યા ભગવાને. એની આજુબાજુમાં પાંચેય પાંડવો બેઠા, ભગવાન પાછળ ઊભા છે. પાંડવોને જોઈ પિતામહની આંખોમાં પ્રેમના અશ્રુઓ આવ્યા અને યુધિષ્ઠિર મહારાજને કહેવા લાગ્યા, અહો કષ્ટમ અહો અન્યાયમ યદ્યુયમ ધર્મનંદના જીવિતુમ નારહર્થ ક્લિષ્ટમ વિપ્ર ધર્માચ્યુતાશ્રયા. પિતામહ કહે છે કે હે ધર્મપુત્રો, કેટલું મોટું આશ્ચર્ય છે, કેટલા ધર્મ અને અન્યાયની વાત છે કે તમે બ્રાહ્મણોના આશ્રયમાં રહ્યા, ધર્મના આશ્રયમાં રહ્યા, ભગવાનના આશ્રયમાં રહ્યા, છતાં પણ તમારા જીવનમાં કેટલું કષ્ટ આવ્યું છે.
દુઃખ કેટલું છે તમારા જીવનમાં, આ યોગ્ય નથી. જો મને તો આશ્ચર્ય થાય છે, યત્ર ધર્મ સુતો રાજા, જ્યાં સાક્ષાત ધર્મરાજ યુધિષ્ઠિર રાજા હોય, ગદા પાણી વૃકોદર, જ્યાં સાક્ષાત ગદા ધારણ કરનાર ભીમ હોય, કૃષ્ણો શ્રી ગાંડીવમ ચાપમ, જેના હાથમાં ગાંડીવ ધનુષ છે, જેના સારથી કૃષ્ણ છે, આ અર્જુન જેનો ભાઈ છે અને જેના સુહ્યત સાક્ષાત ભગવાન હોય, ત્યાં વિપત્તિ ક્યારેય આવે ખરી? પણ યુધિષ્ઠિર, આ બધું હતું તમારી પાસે તો પણ તમારા જીવનમાં સંકટ આવ્યું, તમારા જીવનમાં દુઃખ આવ્યું છે. તો આનું એક જ કારણ છે કે આ કાળરૂપી જે ભગવાન કૃષ્ણ છે, આ ક્યારે શું કરવા ઈચ્છે છે, મોટા મોટા જ્ઞાનીઓ પણ આને જાણી શકતા નથી. કીધું ને, પોતાનો સગો ભાણેજ અભિમન્યો, છતાં ભગવાન એની રક્ષા ન કરી, પરીક્ષિત મહારાજને બચાવી લીધા. તો આ કૃષ્ણ ક્યારે શું કરવા માંગે છે, મોટા મોટા વિદ્વાનોની મતિ પણ આમાં મૂંઝાઈ છે. અને એટલા માટે હે યુધિષ્ઠિર, તમારે આમાં વિચાર કરવાની જરૂર નથી, જે કૃષ્ણ કહે છે ને એ કરો. તો યુધિષ્ઠિર મહારાજે કીધું કે ભાઈ, કૃષ્ણ કે અમારે શું કામ કરવાનું, એની ઈચ્છાથી અમારે શા માટે ચાલવાનું? ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, એશવે ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન મોહયન માયા લોકમ ગૂઢશ્ચરતિ વૃષ્ણિષુ. કે છે યુધિષ્ઠિર, આ કૃષ્ણ બીજું કોઈ નહીં, એશવે ભગવાન સાક્ષાત, આ સાક્ષાત ઈશ્વર છે, સૌના આદિ કારણ પરમ પુરુષ નારાયણ છે. મોહયન માયા લોકમ ગુડશ્ચરંતિ વૃષ્ણિષુ, અને આ ગુપ્ત રૂપે વૃષ્ણિવંશી બની અને અહીંયા તમને બધાને મોહિત કરે છે. તમે જાણતા નથી આને, કોણ જાણે છે આને? કે છે ભગવાન શિવ, દેવર્ષિ નારદ અને કપિલ ભગવાનને ખબર છે કૃષ્ણ કોણ છે. એટલા માટે તમારો વ્યવહાર તો ઘણો અટપટો છે કૃષ્ણ સાથે. કે છે, યમ મન્યસે માતુલયમ, હે યુધિષ્ઠિર, તમે અને મામાનો દીકરો માનો છો. અર્જુનની સામે જોઈ અને પિતામહ ભીષ્મ કહે છે, પ્રિયમ મિત્ર સુયત્તમમ, તમે આને પોતાના પ્રિય મિત્ર સુહદ માને છો. અકરો સચિવમ દૂતમ, અરે તમે એને દૂત બનાવ્યા, સારથી બનાવ્યા, તમને ખબર નથી કેવા કેવા કામ કરાવ્યા છે તમે કૃષ્ણ પાસે. કેમ? કારણ કે તમે જાણતા નથી કે આ સ્વયં ભગવાન છે. તમે તો તમારા સંબંધથી અર્જુન એને મિત્ર માને છે, તમે મામાનો દીકરો માનો છો, ભીમ એને સુયદ માને છે, સહદેવ નકુળ પરમ હિતેશી માને છે, અને તમે આ રીતે એની સાથે વ્યવહાર કરો છો. પણ આ ભગવાન જે છે ને, તત્કૃતમ મતિવૈષમ્યમ નિર્વદ્યસ્ય ન ક્વચિત, આ ભગવાનને કોઈનામાં વિષમતા નથી. આ મારો છે, આ પારકો છે, આવો ભેદ ભગવાનમાં નથી, નિર્દોષ છે. અને એટલા માટે જો એ પોતાના ભક્ત ઉપર કેટલી કૃપા કરે છે, સાક્ષાત તમારી સાથે રહ્યા છે, અને મારા ઉપર પણ કૃપા કરવા અહીંયા આવ્યા છે. એટલા માટે નહીં કે હું ભક્ત છું, પણ તમે ભગવાનના પ્રેમી ભક્ત છો અને મારો સંબંધ તમારી સાથે છે, એટલે તમારા સંબંધે મારી ઉપર કૃપા કરવા આવ્યા છે ભગવાન. જો પિતામહ ભીષ્મ પોતાનું દૈન્ય પ્રકટ કરે છે, મહાન ભક્ત, છતાં માને છે કે હું ભક્ત નથી.
મારામાં કોઈ ભક્તિ નથી, પણ આજે સાક્ષાત મને દર્શન આપવા આવ્યા છે. અરે લોકોને ખબર પડે કે અહીંયા ભગવાન દર્શન આપે છે, ટોળે ટોળા ભીડ લાગી જાય. પણ જો એ ભગવાન આજે સાક્ષાત ચાલીને મારી પાસે આવ્યા છે, આનાથી મોટો અનુગ્રહ બીજો શું હોઈ શકે. અને એટલા માટે મારી એવી ઈચ્છા છે કે જ્યાં સુધી મારું આ શરીર છૂટે નહીં, જ્યાં સુધી મારા દેહનો ત્યાગ ન થાય, ત્યાં સુધી ભગવાન કૃષ્ણ મારી સામે ઉભા રહે અને હું એનું દર્શન કરું, મારું ધ્યાન એમાં સ્થિત થાય અને ભગવાન મને ચતુર્ભુજ રૂપમાં દર્શન આપે. ત્યાર પછી પિતામહ ભીષ્મએ દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવદ્ ધર્મ, અનેક અનેક પ્રકારના ધર્મો ઉપર વિશાળ પ્રવચન કર્યું, જે મહાભારતમાં વર્ણિત છે. અને ત્યારબાદ પિતામહ ભીષ્મ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. ભગવાનની સ્તુતિ કરતા કહે છે, શ્રી ભીષ્મ ઉવાચ, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ મતિ રૂપ કલ્પિતા કૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તો પ્રકૃતિમુપે ભીષ્મ કહે છે કે મારા અંતિમ સમયમાં ઇતિ મતિ, મારી આ જે બુદ્ધિ છે, કેવી બુદ્ધિ છે? તો કહે છે વિતૃષ્ણા, જેમાં કોઈ કામના નથી. કામનાઓના વિકારોથી શૂન્ય થયેલી આ જે બુદ્ધિ, એ પ્રભુ આ મારી બુદ્ધિને હું તમારા ચરણોમાં સમર્પિત કરું છું. કારણ સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તું, એ પ્રભુ તમે હંમેશા તમારા આનંદમય સ્વરૂપમાં સ્થિત છો. વિહર્તું, ક્યારેક ક્યારેક લીલાથી વિહાર કરવાની ઈચ્છા કરો છો, અને વિહાર કરવાની ઈચ્છાથી તમે અહીંયા વિચરણ કરો છો. લીલા કરવાની ઈચ્છા જ્યારે કરો છો ત્યારે પ્રકૃતિમાં આ વાત સ્વીકાર થાય, પ્રકૃતિમ ઉપેયુષી, પ્રકૃતિ સ્વીકાર કરે છે આને, અને જેનાથી યદ ભવ પ્રવાહ, આ સૃષ્ટિનું ચક્ર જે છે એ તમારા કારણે ચાલે છે. એવા જે વિભૂમની જે ભૂમા પુરુષ છે, હે પ્રભુ આપના ચરણોમાં મારી આ વિતૃષ્ણ બુદ્ધિ જે છે એને હું સમર્પિત કરું છું. કારણ કે પિતામહ ભીષ્મએ મહાભારતના યુદ્ધમાં ભગવાનનું દર્શન કરતા કરતા પોતાની જે કાંઈ શેષ કામનાઓ હતી આને પણ નષ્ટ કરી દીધી અને પોતાની બુદ્ધિને વિશુદ્ધ કરી. અને એ જ વાત આગળના શ્લોકોમાં પિતામહ ભીષ્મ કહે છે, ભગવાનના રૂપનું વર્ણન કરે છે. કેમ? કારણ કે લગાતાર 18 દિવસ મહાભારતના યુદ્ધમાં અને યુદ્ધ પછી પણ પિતામહ કેવલ એ રૂપનું ધ્યાન કરે છે, ભગવાનની અદ્ભુત છબીને જોઈ છે એમણે. એક પ્રશ્ન આપણા મનમાં થાય કે ભીષ્મ આટલા મોટા ભક્ત છે તો પછી કૌરવોની સેનામાં કેમ હતા? જો એના કારણો તો અનેક છે,
પણ જે મૂળ વાત છે કે પિતામહ ભીષ્મ એટલા માટે કૌરવોની સેનામાં હતા કે ભગવાનનું દર્શન બરાબર થાય. તમે જુઓ આ ગૌરનીતા અહીંયા છે, તમને જે ગૌરનીતાનું દર્શન થાય ને મને અહીંથી નહીં થાય, કારણ કે સામા સામી જયારે હોય ને ત્યારે દર્શન બરાબર થાય. તો પિતામહ ભીષ્મ નક્કી કર્યું કે જો હું પાંડવોના પક્ષમાં રહીશ તો મને ભગવાનના રૂપના દર્શનનો અવસર નહીં મળે, રૂપ માધુરીનું આસ્વાદન નહીં થાય, પણ જો હું કૌરવોની સેનામાં રહું તો ભગવાનનું રૂપ બરાબર દર્શન થશે. અને ઓલો દુર્યોધન બિચારો ટેન્શનમાં રોજ કે દાદા તમે લડતા નથી, દાદા કે લડવા કોણ આવ્યું છે અહીં ભાઈ, હું તો કૃષ્ણને જોવા આવ્યો છું. અને આ સત્ય છે, કારણ કે એ પિતામહ ભીષ્મની સ્તુતિમાં આ દેખાય છે. પિતામહ ભીષ્મ કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને. ત્રિભુવન કમનમ તમાલ વરણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને. વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવત્યા. ત્રિભુવન કમનમ, હે કૃષ્ણ ત્રણેય લોકમાં તમારાથી વિશેષ સુંદર કોઈ નથી. આ ત્રિભુવનમાં સૌથી શ્રેષ્ઠ સુંદરતા યદી કોઈની છે તો એ ભગવાન કૃષ્ણની છે. તમાલ વર્ણમ, શ્યામ વર્ણ છે ભગવાનનો. રવિકર ગૌરવરામ્બરમ, ભગવાનનું જે ઉત્તરીય છે સૂર્યના પીળા રંગના પ્રકાશ જેવું, જાણે વીજળી ચમકતી હોય એવું અદ્ભુત ચમકી રહ્યું છે. અને ભગવાનના સુંદર મુખ ઉપર કહે છે, વપુર અલક કુલા વૃતાન નાબજમ, ભગવાનના એ વાંકડિયા વાળોની જે લટ છે ભગવાનના મુખ ઉપર આવી છે. કેમ? કારણ કે રથ ચલાવતી વખતે હાથ ફ્રી નથી ભગવાનને. એક હાથમાં લગામ છે ઘોડાની, એક હાથમાં ચાબુક છે, તો લટ પાછળ નાખવાનો ટાઈમ નથી ભગવાનને. અને જે વાંકડિયા વાળોની લટો મુખ ઉપર છે, તો પિતામહ ભીષ્મને આ દર્શન દેખાઈ રહ્યું છે, કારણ કે રથ ઉપરથી મુખ સ્પષ્ટ દેખાય છે. અને ગીતામાં તમે સાંભળ્યું છે કે ભગવાને અર્જુનના રથને કુરુક્ષેત્રમાં એ જ સ્થાનમાં સ્થિત કર્યો જ્યાં પિતામહ ભીષ્મ સ્પષ્ટ દેખાય છે. અર્જુને જ્યારે કીધું કે પ્રભુ મારા રથને બંને સેનાઓની મધ્ય સ્થિત કરો, તો સેનાની મધ્ય તો ગમીને ઉભો રાખીએ કે ભગવાન, કારણ કે સેનાઓ તો વિશાળ હતી, પણ ભગવાને રથને ક્યાં ઉભો રાખ્યો? જ્યાંથી પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણાચાર્ય એકદમ ક્લિયર દેખાતા સામે, કારણ કે ભગવાને જાણે છે કે મારો એક ભક્ત છે જે મારું દર્શન કરવા ચાહે છે. અર્જુનને ખબર નથી અહીં હું કામ ઉભો રાખ્યો છે. ગીતામાં તો કારણ અલગ છે, પણ અહીંયા કારણ એ છે કે ભીષ્મ ભગવાનનું દર્શન કરી શકે, અને એટલા માટે એવા જે અર્જુન સખા છે જેનું નામ છે વિજય સખે, વિજય અર્જુનનું નામ છે, વિજય સખે રતિરસ્તુ મે અનવદ્ય, આવા ભગવાનમાં મારી અનવદ્ય પ્રીતિ થાય. પિતામહ ભીષ્મ ખૂબ સુંદર ભગવાનના રૂપનું દર્શન કરે, અને એ જ દર્શન આજે એને યાદ આવી રહ્યું છે જે આ શ્લોકના માધ્યમથી પિતામહ ભીષ્મ પોતાના હૃદયના ભાવને પ્રગટ કરી રહ્યા છે. અને ભગવાનની કૃપાની અનુભૂતિ કરતા
એક અદ્ભુત શ્લોક કહે છે, સ્વનિગમમ અપહાયમ પ્રતિજ્ઞા ઋતમ અધિકર્તુમ વાપ્લુતો રથસ્થ. સ્વનિગમમ અપહાયમ પ્રતિજ્ઞા ઋતમ અધિકર્તુમ વાપ્લુતો રથસ્થે. ધૃતરથ ચરણો ચલતો હરિરિવહંતો મિહં ગતો તરીયા. ધૃતરથ ચરણો ભિયા ચલતો હરિરિવહંતો મિહં ગતો તરીયા. પિતામહ ભીષ્મ કહે છે, સ્વનિગમમ અપહાયમ પ્રતિજ્ઞામ, મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ, પણ મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. પોતાના ભક્તની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા છોડી. ઋતમ અધિકર્તુમ વપ્લુતો રથસ્થ. જો એક દિવસ દુર્યોધન ગયો પિતામહ ભીષ્મ પાસે અને કીધું, દાદા તમે તો બહુ નમક હરામ છો, ખાવ છો મારું, લડો છો મારા પક્ષથી અને પ્રેમ પાંડવો બાજુ, અરે તમે ચાહો તો એક દિવસમાં પાંડવો ખતમ થઈ જાય, પણ તમે એને મારવા ચાહતા નથી. તો પિતામહ ભીષ્મને ખોટું લાગી ગયું. એ કહે છે, બેટા કાલે જો તું યા તો પાંડવ નહીં ને કા હું નહીં, અને પાંડવોને મારવાની પ્રતિજ્ઞા લીધી. ભગવાન કૃષ્ણને ખબર પડી કે મારા ભક્તો ઉપર સંકટ મોટું છે, કરવું શું હવે. ભગવાને કીધું, કાંઈ વાંધો નહીં, કાલના દિવસે જોયું જાય છે. અર્જુન અને ભીષ્મ જ્યારે યુદ્ધમાં સામ સામે આવ્યા અને પિતામહ ભીષ્મએ એવું યુદ્ધ કર્યું, અર્જુનને થયું કે આજે તો હું ગયો, અને ભગવાનને લાગ્યું કે હવે અર્જુનમાં લડવાની સક્ષમતા નથી, ત્યારે ભગવાને પોતાના ભક્તની રક્ષા માટે ભગવાન કૂદ્યા રથ ઉપરથી અને ભાંગેલા તૂટેલા રથનું એક ચક્ર હાથમાં ઉઠાવી અને જેમ કોઈ સિંહ કોઈ હાથીને મારવા માટે કૂદે એમ ભગવાન પિતામહ ભીષ્મની બાજુ દોડે. અર્જુનને થયું કે આજ તો દાદા ગયા. અર્જુને રથ ઉપરથી કૂદ્યા અને ભગવાન કૃષ્ણના ચરણ પકડી લીધા. ભગવાન જ્યારે ચાલવા લાગ્યા આખી પૃથ્વી કંપવા લાગી. અર્જુનને થયું આજે જ પ્રલય કરી નાખશે ભગવાન. અને એ સમયે પિતામહ ભીષ્મએ એક એક બાણ માર્યા છે ભગવાનને, એને નિશાન લઈ લઈ અને બાણ મારે છે અને તીક્ષ્ણ બાણ મારીને ભગવાનનું કવચ તોડી નાખ્યું. ભગવાનનું આખું શરીર લોહી લુહાણ થયું અને છતાં પણ ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મની ઓર ઘસી રહ્યા છે. અર્જુન ભગવાનના ચરણથી ટીંગાઈ ગયા આખા, પણ અર્જુનની સાથે ખેંચતા ગયા ભગવાન. અને જેવા પિતામહ ભીષ્મની નજીક પહોંચ્યા, પિતામહ ભીષ્મએ શસ્ત્ર છોડી દીધા અને કીધું, પ્રભુ બસ તમારા આજ રૂપનું દર્શન કરવા માટે આજ સુધી જીવિત રહ્યો છું. શીત વિશિખ હતો વિશીર્ણ દંશ ક્ષતજ પરિપ્લુત આતતા. પ્રસવમ ભીસસાર મત્વધાર્થમ સભવતુ મે ભગવાન.
सार्वत वदार्थं सभवतु मे भगवान् गतिर्मुकुन्द सभवतु मे भगवान् गतिर्मुकुन्द सभवतु मे भगवान् गतिर्मुकुन्द તામ ભીષ્મ કહે છે આવા જે ભગવાન કૃષ્ણ છે સભવ તુમે ભગવાન ગતિર મુકુંદ આવા ભગવાન મુકુંદ જે મુક્તિદાતા છે એ મારી ગતિ થાય બહુ વિલક્ષણ અદ્ભુત પ્રાર્થના પિતામહ ભીષ્મ દ્વારા થઈ અને પ્રાર્થના કરતા કરતા ઉત્તરાયણના સમયમાં પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો સર્વે બભુસ્તે તુષ્ણિમ વયા શિવ દિનાત્યયે સુતજી કહે છે જેવો પિતામહ ભીષ્મના શરીરથી એમનો આત્મા નીકળ્યો જેમ દિવસ વ્યતીત થતા પક્ષીઓ શાંત થઈ જાય એમ આખું બ્રહ્માંડ બે ક્ષણ માટે શાંત થયું ત્યારબાદ દેવતાઓએ પિતામહ ભીષ્મ ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને આકાશની અંદર એ દેવતાઓ પિતામહ ભીષ્મની પ્રશંસા કરવા લાગ્યા યુધિષ્ઠિર મહારાજ ઇત્યાદિએ એમની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને ત્યારબાદ ભગવાને સમસ્ત વિશ્વની સામે પોતાના મહાન ભક્ત પિતામહ ભીષ્મના ચરિત્રને પ્રગટ કર્યું ભલે હસ્તિનાપુરમાં રહ્યા કૌરવોના પક્ષમાં રહ્યા પણ છતાં ભગવાનના આ મહાન ભક્ત હતા પિતામહ ભીષ્મના દેહ ત્યાગની ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થયા ભગવાન કૃષ્ણ દ્વારિકા પહોંચ્યા દ્વારિકામાં ખૂબ સુંદર સ્વાગત થયું અને કેમ ન હોય કેટલો સમય થઈ ગયો છે ભગવાનને જોયા નથી આપણે તો 7-8 દિવસ ઘરેથી બહાર વયા ગયા હોય ને તોય આપણા સ્વજનોને એમ થાય કે ઓહો આપણે જોયા નથી તો વિચાર કરો જેના સ્વજન સાક્ષાત ભગવાન છે દ્વારકાવાસીઓનો તો દિવસ જ ઉગે છે કૃષ્ણના દર્શનથી ગમે એટલું ભગવાનનું દર્શન કરે પણ ક્યારેય એને તૃપ્તિ થતી નથી તો આ રીતે ભગવાન દ્વારિકા ગયા આ બાજુ યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર થયો યુધિષ્ઠિર મહારાજે હસ્તિનાપુરનું રાજ્ય સંભાળ્યું ત્યારબાદ એક દિવસ જે પુત્રની રક્ષા કરી છે ભગવાને ગર્ભમાં એનો જન્મ થયો બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન જ્યોતિષીઓ દ્વારા એના ભવિષ્યને જોવડાવવામાં આવ્યો તો એણે કીધું કે વિશ્વમાં જેટલા મહાન રાજાઓ થયા છે આ બધાના લક્ષણોથી સંપન્ન હશે આ બાળક પણ અંતમાં એક ઋષિના અપરાધથી આને શાપ પ્રાપ્ત થશે પણ સુખદેવજીની કૃપાથી આ ભગવાનના ધામને પ્રાપ્ત થશે આ ભવિષ્યવાણી જન્મના સમયે થઈ જો જ્યોતિષ શાસ્ત્ર જે છે ને એ પણ વ્યાસદેવની જ રચના છે કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે જ્યોતિષ ખોટું છે આજે ભલે લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે જ્યોતિષ દ્વારા તમે ભવિષ્યમાં થવાવાળી ઘટનાને જાણી શકો એને બદલી ન શકો પરીક્ષિત મહારાજના જન્મ સમય ખબર હતી આને શ્રાપ મળવાનો છે કથા સાંભળશે ને ભગવાનનું ધામ મળશે તો પરીક્ષિત મહારાજ પહેલેથી જ નક્કી કરી લે કે આ ધંધો કરવો જ નહીં બચી જાત આપણને પણ ક્યારેક ક્યારેક જ્યોતિષ વિદ્યા દ્વારા ખબર પડે કે ભવિષ્યમાં થવાનું છે એટલે આપણો પહેલો પ્રયાસ હોય આને બદલી નાખવું એટલે જ કદાચ આ વિદ્યા આજે લુપ્ત થઈ ગઈ છે જ્યોતિષ વિદ્યા દ્વારા આપણે જાણી શકીએ બદલી ન શકીએ પરીક્ષિત મહારાજ ધીરે ધીરે મોટા થયા અને યુધિષ્ઠિર મહારાજે એક દિવસ અર્જુનને કીધું તમે દ્વારિકા જાઓ ભગવાનની ખબર લઈને આવો
અર્જુન દ્વારિકા આવે છે અને અર્જુનને સમાચાર મળ્યા કે ભગવાન તો દ્વારિકા છોડીને પરમધામ પ્રયાણ કરી ચૂક્યા છે. અર્જુન બહુ દુઃખી હૃદયે હસ્તિનાપુરમાં પરત ફરે છે. ભગવાનના સ્વધામ ગમનના સમાચાર સાંભળી પાંડવોએ રાજ્ય પરીક્ષિત મહારાજને સોંપી અને હિમાલયના માર્ગથી એમણે સ્વર્ગારોહણ કર્યું. પરીક્ષિત મહારાજ રાજા થયા. એવું સુંદર અદ્ભુત રાજ્ય એમણે કર્યું. જે દિવસે ભગવાન આ ધરાધામને છોડીને ગયા ને, કળિયુગ તો એ જ દિવસે આવવાનો હતો, એનો સમય હતો આવવાનો. પણ પરીક્ષિત મહારાજનું એટલું સુંદર શાસન હતું, કળિયુગ આવી ન શક્યો. એક દિવસ દિગ્વિજય કરતા કરતા પરીક્ષિત મહારાજ નીકળ્યા અને જોયું એક બળદ જેના ચાર માંથી ત્રણ પગ કપાઈ ગયા છે, એક પગ ઉપર ઉભો છે, એની સામે એક ગાય છે જે રડી રહી છે. પરીક્ષિત મહારાજે વિચાર કર્યો, મારા રાજ્યમાં મૂંગા પશુઓ ઉપર અત્યાચાર કરવાળો આ છે કોણ? તો જોયું બાજુમાં કળિયુગ ઉભો છે. સૌથી પહેલા એ બળદને પૂછ્યું, પરીક્ષિત મહારાજે તમારી આ દશા કરી કોણે? ત્યારે ધર્મના રૂપમાં એ બળદ કહે છે, કોઈ કહે છે આ દુઃખ કર્મના કારણે છે, કોઈ કહે છે દુઃખનું કારણ આપણે સ્વયં છીએ, કોઈ કહે છે આ દુઃખ ભગવાન આપે છે, કોઈ અન્ય અન્ય કારણો બતાવે છે. હે રાજન, તમે નક્કી કરી લો મારા દુઃખનું કારણ શું છે. એક બહુ સુંદર શિક્ષા છે કે આ જગતમાં કોઈ પાપ કરે ને, એવા પાપીઓનું નામ ક્યારેય લેવું જોઈએ નહીં. કોઈના પાપની ચર્ચા પણ આપણે કરવી નહીં. શું કામ? કારણ કે પાપની ચર્ચા કરવાથી એ પાપના એટલા જ ભાગી બનીએ છીએ આપણે પણ. એટલા માટે ધર્મના રૂપમાં રહેલા એ બળદે કોઈનું નામ ન લીધું. પરીક્ષિત મહારાજ સમજી ગયા, તમે કોઈ બળદ નથી, તમે બળદના રૂપમાં સાક્ષાત ધર્મ છો. કારણ કે ધર્મ સિવાય આવી વાત કોઈ કરી ન શકે. આ કોઈ સામાન્ય ગાય નથી, પૃથ્વી દેવી છે જે કળિયુગના આવવાથી દુઃખી છે. પરીક્ષિત મહારાજે જોયું રાજાનો વેશ લઈને કળિયુગ ઉભો તો બાજુમાં, પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવાનો જેવો પ્રયાસ કર્યો, કળિયુગ પરીક્ષિત મહારાજની શરણમાં આવી ગયો. આવીને કીધું, એ રાજન, હું તો ભગવાનની ઈચ્છાથી આવ્યો છું, મારો સમય થયો છે આવવાનો, તમે મને મારી ન શકો. અરે બોલે, આવા મૂંગા પશુ ઉપર આવો અત્યાચાર, તને તો મારવો જ ઉચિત છે. ત્યારે કળિયુગ કહે છે, ભલે મને મારી નાખો એનો વાંધો નથી, પણ મારા આટલા દોષ તમે જોયા, મારા ગુણ જોયા? પરીક્ષિત મહારાજ કે, તારામાં ગુણ હોય હું? તું તો આખો દોષનો ભરેલો છો. એ કે, નહીં, બે ગુણ છે. પરીક્ષિત મહારાજને આશ્ચર્ય થયું, કારણ કે એનો પરિચય આપતા સુતજી કહે છે, સારમ એવ સારભૌક. આ પરીક્ષિત જે છે ને, એ સારગ્રહી રાજા છે. અને એણે જોયું, કળિયુગને કીધું, કયા બે ગુણ છે? તો કે પહેલો ગુણ એ છે કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે ને તો એને પાપ લાગે નહીં. દ્વાપર ત્રેતા અને સતયુગમાં તમે મનથી પણ પાપ કરો ને તો પણ એનો દંડ ભોગવવો પડે. માનો મનમાં કોઈની હત્યા કરી નાખી તો તમારે એનો દંડ તો ભોગવવો પડે, મનથી પણ પાપ ન કરી શકો. કળિયુગ કે, આપણામાં એવું નથી ભાઈ, મનમાં ગમે એવું પાપ થઈ જાય કોઈ ફળ નહીં. પરીક્ષિત મહારાજ કે, હારું, આના નિયમ શું કામ બનાવવામાં આવ્યો? તમને આશ્ચર્ય થાય, ભાઈ કળિયુગમાં કેમ આવી છૂટ? કારણ કે ભગવાનને ખબર છે, કળિયુગમાં મન ઠેકાણે હોતા આ મનમાં એટલા પાપ કરશે, નરકમાં જ બહાર જ નહીં આવે કોઈ દી, નરકમાં વેઇટિંગ રહેશે. એટલે ભગવાને કીધું, આ કળિયુગમાં છૂટ કરી નાખો, મનથી કોઈ પાપ કરે એનો કોઈ દંડ નહીં, પણ મનથી કોઈ સારો વિચાર કરે તો એનું ફળ મળે. પછી માની લો તમે મનમાં વિચાર કર્યો કે ભાઈ આપણે ડોનેશન આપવું છે, પછી ભલે ન આપો, ખાલી વિચારો કે આપવું છે તોય દાન આપવાનું ફળ મળી જાય.
કળિયુગમાં તો લોકોની શું વાત કરવી, બોલો મનમાં આપો તોય ફળ મળે છે, છતાં લોકોને કહેવી કે હાલો બધા મનમાં નક્કી કરો કેટલા કેટલા લખાવવાના છે, તો લોકો કહે કે હાલો ભાઈ આપણા 5000 લખો. ભાઈ મનથી જ આપવા છે, 5000 કંજુસ, 5 અરબ લખાવી દે તારે ક્યાં દેવા છે. પણ મન એટલા નબળા કે મનથી પણ માણસ વિચાર સારો ના કરી શકે, આ દોષ છે કળિયુગમાં. અને આમ ગુણ પણ છે કે મનથી સારો વિચાર કરો ને તો એનું ફળ મળે. પરીક્ષિત મહારાજ કે આ તો સારું છે, મનમાં નક્કી કરો ભાગવત કથા કરાવવી છે, પછી ભલે ન કરાવી શકો પણ વિચાર આવવાથી પણ ભાગવતનું ફળ પ્રાપ્ત થાય. આ કળિયુગ ભલે દોષ છે પણ બહુ કામનો યુગ છે. જેને ભજન કરવું છે ને એના માટે તો આ સોનાનો યુગ છે, સુવર્ણ યુગ છે. તો આ તો સારી વસ્તુ છે. ઓકે, બીજો ગુણ શું છે? તો કહે છે સતયુગમાં જે ફળ સમાધિથી, ત્રેતામાં જે ફળ યજ્ઞથી, દ્વાપરમાં જે ફળ અર્ચનથી પ્રાપ્ત થાય એ મારા સમયમાં કેવલ ભગવાનના નામ સંકીર્તનથી પ્રાપ્ત થશે. જો ભગવાનની પ્રાપ્તિ માટે આ ત્રણેય યુગોમાં લોકોએ કેટલો પ્રયાસ કર્યો, શરીરોના રાફડા બનાવી દીધા, ક્યાંક ક્યાંક તો ઉદ્ધય આખા આખા શરીરો ખાઈ ગઈ, ખાલી હાડક્યા બચ્યા, છતાં ભગવાન મળ્યા. કળિયુગ કે મારા સમયમાં કોઈ ભગવાનના નામનું કીર્તન કરે તો એ સીધો વૈકુંઠ પહોંચી જાય. સ્વામીજીએ કીધું ને કળિયુગ કેવલ નામ આધાર. પરીક્ષિત મહારાજ કે તો તું તો બહુ કામનો વ્યક્તિ છો ભાઈ, વિચાર કરો 60,000 વર્ષ સમાધિ કરી વિશ્વામિત્રે તોય ભગવાન ન મળ્યા. સૌબરી મુનિએ જળમાં સમાધિ લીધી, યમુનાજીના જળમાં તપ કરતા હતા, આવી યોગ સિદ્ધિ હતી છતાં ભગવાન મળ્યા. અને કળિયુગમાં જવો મહેતા નરસિંહ ખાલી કરતાલ વગાડી એક વાર નહીં 52 વાર પ્રગટ થઈ ગયા. અને મીરા તો જેવું કીર્તન ચાલુ કરે ને મૂર્તિમાંથી ગિરધર પ્રગટ થાય નાચવા માટે. આ કળિયુગનો ઇતિહાસ છે. અને ભાગવત કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા વાળા ભક્તો કળિયુગમાં જેટલા થયા ને આટલા અન્ય કોઈ યુગમાં, કારણ કે ભગવાન મેળવવા એટલું ઈઝી નથી પણ કળિયુગમાં બિલકુલ આસાન છે. કળિયુગમાં સૌથી સરળ કામ યદિ કોઈ હોય ને એ છે ભગવાનની પ્રાપ્તિ. આ સૌથી ઈઝી છે અને આપણને આ સૌથી અઘરું લાગે છે. કળિયુગમાં સૌથી અઘરું છે નરકમાં જવું. શું કામ? કારણ કે નરક જવા માટે પણ ક્વોલિફિકેશન જોઈ, યોગ્યતા જોઈ, એમ નામ નરક ન જાય કોઈ, હે ને? પાપનું મસ્ત મોટું બેલેન્સ હોય ને તો નરક મળે. કેટલા કેટલા પાપ કરવા પડે અને પાપ કરવા હાટું પૈસા જોઈ. માની લો કોઈને દારૂ પીવું મફત મળે, કોઈને જુગાર રમવો પૈસા વગર રમાય, કોઈને વ્યવિચાર કરવો છે ધન વગર થાય નહીં. તો પહેલા પૈસા કમાવો એના માટે તનતોડ મહેનત અને પછી પાપ કરો અને એ પાપનું બેલેન્સ જ્યારે ભેગું થાય ને ત્યારે નરક મળે. અને ભગવાનને મેળવવા માટે ખાલી એક જ કામ કરવાનું, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બસ આજીવન આ કરતા રહ્યો સીધા વૈકુંઠ, કોઈ યોગ્યતા વગર ડાયરેક્ટ ભગવાનનું ધામ. પરીક્ષિત મહારાજ કે તને મરાય નહીં, તું તો કામનો માણસ છો, છોડી દીધો કળિયુગને. કળિયુગ તે મનમાં વિચાર કરતો હતો, પરીક્ષિત મહારાજ ભલે મને છોડી દીધો, ભગવાનના નામથી મારા સમયમાં ભગવાનનું ધામ મળી જાય એ વાત પાકી, પણ હું એટલા બિઝી કરી દઈશ ને લોકોને કે ભગવાનનું નામ લેવાનો ટાઈમ રહે નહીં. આજ કોઈ પણ ને તમે કહો કે માળા કરો ભગવાનનું નામ લ્યો, ટાઈમ જ નથી પ્રભુ. અને આપણા ગુજરાતીઓનો ફેમસ ડાયલોગ, મરવાનો ટાઈમ નથી. તે મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે આ બધા શું મહમતા છે કે તમારે મરવાનું હશે યમરાજ તમને ઈમેલ કરશે પહેલા કે ભાઈ નવરો છો તો આવો.
જો અજ્ઞાનની પણ કઈક લિમિટ હોય યાર, આપણે કોઈને કહીએ ભજન કરો, અરે પ્રભુ મરવાનો ટાઈમ નથી, જાણે નોટિસ આવવાની હોય. અને પરીક્ષિત મહારાજ જેમ કે ભાઈ સાત દી પછી જવાનું તૈયાર થઈ જાય, આ દશા છે આપણી. પણ કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ બહુ સરળ છે, કેવલ હરિનામથી. પણ જોવો લોકો આ વિષયોમાં અને પોતાના વ્યવહારમાં એટલા વ્યસ્ત છે કે આને ભગવાનનું નામ લેવાનો ટાઈમ, અને અમુક અમુક તો પાછા આપણને સમજાવે. પ્રભુજી સાચી વાત કહું, અમારું તો બહુ મન છે ભક્તિ કરવાનું, બહુ મન છે ભગવાનનું નામ લેવાનું, પણ એવા હલવાણા છીએ ને ટાઈમ જ મળે એમ નથી. ચેતન હલવાડ્યો કોને? ઈ તો માને કે નહીં હું હાથે હલવાણો છું, આમાં બધું કોકની ઉપર જ ઢોળી દેવાનું, એને એવો હલવાડેલો છું ને પ્રભુ. અને અમુક અમુક આ ડોશીઓ એને કહીએલા, તમે તો નવરા છો, તમે તો ભગવાનનું નામ લ્યો, તો એ શું કે ખબર? એ કે બેટા તારી વાત તો હાજી, પણ જે દી ભગવાન લેવડાવે ને તે દી લેશું, તમને હું કહેવા આવશે કે હવે તમારું એન્ડ ટાઈમ છે, આ માળા લ્યો. ઈ વાટે છે ભગવાન લેવડાવે ત્યારે, તો તમને કેમ ખબર પડશે કે હવે ભગવાનની ઈચ્છા છે કે તમે નામ જપો? બાનામાં ગુજરાતી જેટલા એક્સપર્ટ બીજું કોઈ નહીં, અમારો અનુભવ છે. કારણ કે હવે તો કથાઓ હિન્દી ગુજરાતી બેયમાં થાય, હિન્દી ભાષી હોય બિચારા સત્ય જાણે તરત સ્વીકારે, પણ આપણા ગુજરાતીઓના જે બાના, એટલે પ્રભુપાદ કહેતા કે ગુજરાતીઓનું આમ તો બધા લોકોનું ઇન્ટરનેશનલ બાનું છે, આઈ એમ બિઝી, આટલું અંગ્રેજી બધાને આવડે, હે ને, અમે બહુ બિઝી છીએ. અને ક્યાં બિઝી હોય ખબર? ફોનમાં, ટીવીમાં, ગામની પંચાયત કરવામાં, આમાં કામ બીજું કઈ ન હોય, ટાઈમ આમાં નથી. અને આ મૂર્ખતા જુઓ, ભગવાનનું નામ લેવાથી ભગવાનનું ધામ મળે એમ છે, છતાં એ કામમાં આપણી રુચિ નથી. અને જે આ ગ્રામ્ય કથા, ગ્રામ્ય પંચાયત જે ચર્ચાઓ કરીએ છીએ ને, આનાથી કન્ફર્મ નરક મળે એવું છે, તો એ પૂરો ટાઈમ એમાં આપીએ છીએ આપણે રોજ, હે ને? પાડોશી યારે બેહીને ગપ મારવાના જે બે કલાક છે, ક્યારેય એમાં રજા ન પડે, હે ને? એ તો થાય જ, પણ એને કીધું કે ભાઈ 16 માળા કરવામાં બે કલાક જ લાગે, આ કરો પ્રભુ, આ નહીં થાય. કોકની ચર્ચાનો વિષય આપી દો, કેટલી મજા આવે છે નિંદા કરવામાં, હે? પણ એને કીધું કે ભગવાનનું નામ લેવાનું જ, તો આમાં મજા નથી આવતી. એટલા માટે સાવધાન થાવું, આ દુર્લભ મનુષ્ય જીવન છે, ક્યાં સુધી ટકશે આનો કોઈ ભરોસો નથી. કળિયુગ જેવો સમય છે, ઉદ્ધાર કરવા માટે બહુ સરળતા છે કે ભગવાનનું નામ લેશો, ભગવાનના ધામને પામી જશો. કળિયુગને મુક્ત કર્યો, કળિયુગે કીધું ક્યાં રહું, મને સ્થાન આપો. ત્યારે સુત ગોસ્વામી કહે છે, પરીક્ષિત મહારાજે ચાર સ્થાન આપ્યા, દ્યોતમ પાનમ સ્ત્રિય સુના યત્ર અધર્મ ચતુર્વિધા, ચાર જગ્યા આપું છું. દ્યોતમ, જુગાર જ્યાં રમાતો હોય, જુગારીઓના માથે જઈને બેસી જા, કળિયુગ જે છે ને એ બધાના માથે જ બેસે, જુગારીના માથે બેસી જા. બીજું પાનમ, નશેડીઓ જે છે એના માથે જઈને બેસી જાઓ. સ્ત્રીય, જે વ્યભિચાર કરે છે એના માથે જઈને બેસી જાઓ. સુના, જે માંસાહાર કરે છે એના મસ્તક ઉપર જઈને બેસી જાઓ. આ ચાર સ્થાન છે તારા, કારણ ધર્મના ચાર પાયા છે, સત્ય, તપ, પવિત્રતા અને દયા. જે વ્યક્તિઓ જુગાર રમે છે, જુગાર એટલે અનિતિનું ધન જે પ્રાપ્ત કરે છે, પોતાની મહેનતનું નથી એવું ધન જે પ્રાપ્ત કરે છે, સટ્ટા, ગેમ્બલિંગમાં જે કોઈ ગેમ્સ આવે છે, અને જુગાર તો તમે સમજો છો, આપણા આમ તો જુગાર એટલે તીન પત્તી ખાલી ન આવવું જોઈએ મગજમાં, જુગાર એટલે એ બધું જ ગેમ્બલિંગ જેમાં વગર મહેનતે ધન પ્રાપ્ત થઈ રહ્યું છે, આ બધું જુગાર છે. અને આ જુગારીઓ જે છે એના મસ્તકમાં કળિયુગ બેઠો હોય, જુગારીઓ સત્ય નામનો ધર્મનો પગ કાપે છે,
કારણ કે જુગારી કોઈ દી હાચું ન બોલે. તમે કોઈ પણ જુગારીને પૂછો કેટલા હાર્યો છે, ભલે આપણે થોડી હારી ગઈ ભાઈ, ઘરે વેચાઈ ગયું ને જમીને વેચાઈ ગઈ, હવે હાચું બોલ. જુગારી કોઈ દી સત્ય ના બોલે તો આ જુગારીઓ, અને જો સટોડિયા કોઈ દી હાચું બોલે, ક્યારેય નહીં બોલે. એટલે એ ધર્મનો સત્ય નામનો પગ કાપી રહ્યા છે. પાનમ, જે નશો કરે છે, નશા કરવા વાળામાં તપસ્યા ન હોય. અચ્છા, નશામાં કઈ વસ્તુઓ છે? ચા, કોફી, એની ઉપર જે કંઈ કેફેન, નિકોટીનવાળા જે કોઈ પદાર્થો આવે છે, બીડી, તંબાકુ, ચરસ, ગાંજા, આ હરેક વસ્તુઓ નશામાં છે. તો નશો જે કરે છે એ તપસ્યા નામના પગને કાપે છે. આપણે બીજા તો કોઈ નશા લગભગ નહીં હોય, પણ બે હોય ગુજરાતીને, કાં તમાકુ ખાતા હોય ને કાં ચા પીતા હોય. ચા, ચા વગર ના હાલે. ચામાં નિકોટીન છે અને કેફેઇન પણ છે. એટલા માટે ચા જે છે એ નશો છે. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એને ખબર હશે કે એનાથી બંધાણ નામનો રોગ થાય છે. ત્રણ વાગે ચા જોઈએ એટલે જોઈ, ત્રણ ને બે થઈ આખું ગામ માથે લે ચા વાળા. ચા નો મળે તો એમ થાય કે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય. તો ચા પણ નશો છે, કોફી પણ નશો છે, અને એનાથી ઉપરનું તો તમે જાણો છો બધું, તંબાકુ, બીડી, સિગરેટ, ચરસ, ગાંજા, દારૂ ઇત્યાદિ. કોઈ પ્રકારનો નશો ન કરવો જોઈએ, કારણ કે નશો કરવા વાળો વ્યક્તિ ધર્મનો તપસ્યા નામનો પગ કાપે છે. ત્રીજું છે વ્યભિચાર. પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ગલત વિચાર, ખોટો ભાવ, અથવા કોઈ પરસ્ત્રી સાથે સંબંધ રાખવો, અને પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષોના વિષયમાં ખરાબ વિચાર, અન્ય પુરુષો પ્રતિ કોઈ સંબંધ રાખવો, આને શાસ્ત્ર ભાષામાં વ્યભિચાર કહેવાય છે. અને વ્યભિચારી વ્યક્તિ જે છે એ પવિત્ર ન હોય, એ ધર્મનો પવિત્રતા નામનો પગ કાપે છે. અને ચોથું છે સોના, માંસાહાર. જે લોકો માંસ ખાય છે, આ ધર્મનો ચોથો દયા નામનો પગ કાપે છે. કારણ કે માંસાહારીઓમાં દયા ન હોય, રોજ મરઘાના ડોકા મળી નાખતા હોય, આમાં દયાની અપેક્ષા કેવી રીતે કરી શકાય? અને ઘણા લોકો ટીવીમાં બેઠા બેઠા એ પ્રશ્ન કરે છે કે આ હિન્દુ અને મુસલમાન હારે વાંધો શું છે? ભાઈ, વાંધો અમારે કાંઈ નથી, પણ તમારું કામ છે રોજ જીવોની હિંસા કરવાનું, અને આપણે તો એક કીડી ભાળી જાય તો એમ થાય કે આ પગમાં આવીને મરી ન જાય. સંસ્કૃતિમાં તો ભેદ છે કે નથી? અને લોકો વિચારે છે કે નહીં, બધા એક હોવા જોઈએ, હિન્દુ અને મુસ્લિમ વિવાહ કરે તો વાંધો શું છે? વાંધો એ જ છે ભાઈ, જેણે જીવનમાં કીડી નથી મારી તમારા ઘરે આવીને મરઘાને મારશે. સંસ્કૃતિમાં ક્યાં એકતા લાવશો તમે, બતાવો? આ સંભવ નથી. અને આજે માંસ ખાવું ને એક ફેશન થઈ ગઈ છે, એક સ્ટેટસ બની ગયું છે. ભારત વર્ષમાં ઘણા એવા લોકો છે જેનો જન્મ તો હિન્દુ પરિવારમાં થયો છે, સનાતન ધર્મમાં, પણ પરફેક્ટ માંસાહારીઓ બની ગયા છે. કારણ શું છે એ જાણતા નથી. માંસનો અર્થ શું છે? મનુસ્મૃતિ કહે છે, મામનો અર્થ છે મને, સહ માને તે. આજે હું જેને ખાઈ રહ્યો છું ને એ ભવિષ્યમાં મને ખાશે. આને કહેવાય છે માંસ. આજે જે પ્રાણીઓની હત્યા તમે કરો છો, ભવિષ્યમાં એ જ પ્રાણી તમને મારીને ખાશે. એટલા માટે આ માંસાહારીઓ જે છે, ધર્મનો ચતુર્થ પાયો જે છે, દયા ન હોય એમાં ક્યારેય. અને જો માંસ ખાવું પણ ન જોઈએ ક્યારેય, કારણ કે મનુષ્યને ખાવા લાયકની વસ્તુ નથી. જો ભગવાને માંસાહારીઓના દાંત અને શાકાહારીઓના દાંતની રચના પણ અલગ અલગ છે પ્રકૃતિમાં. તમે સિંહના દાંત જોવો અને ગાયના દાંત જોવો, બેમાં ભિન્નતા છે કે નથી? ગાયના દાંત જેવા છે ને મનુષ્યના દાંત એની સાથે મળતા આવે છે. એનો અર્થ કે મનુષ્ય માંસ ખાવા માટે નિર્મિત નથી થયું. પણ ઘણા લોકો પોતાની ઇન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે અન્ય જીવોને મારીને ખાય છે.
અને છતાં એમ કહે છે કે અમે ધર્મનું પાલન કરીએ છીએ. જે માંસ ખાતો હોય ને એમાં ધર્મ ક્યારેય હોય જ નહીં. અને જો એમ કહેતો હોય કે હું ધર્મને માનું છું તો એ પાખંડી છે, મૂર્ખ છે અને બીજાને મૂર્ખ બનાવી રહ્યા છે. બહુ ધ્યાન રાખવા જેવું છે. આજે તમે માર્કેટમાંથી કંઈક નાની મોટી વસ્તુઓ લાવો છો એમાં પણ માંસ ભેળવી દેવામાં આવે છે, તમને ખબર નથી હોતી. ચોકલેટોમાં, કેકની અંદર, બિસ્કીટની અંદર. એટલે પ્રભુપાદ કહેતા કે બને ત્યાં સુધી બેકરીની આઈટમોને એવોઇડ કરો. સમજમાં આવ્યું? આપણા ધર્મને અંદરથી ભ્રષ્ટ કરી દેવામાં આવ્યો છે. તમને જાણકારી નથી કે અજાણતા ક્યારે ક્યારે તમે માંસનું સેવન કરી લ્યો છો. કારણ કે ઇંગ્લિશમાં કોડ છાપ્યા હોય, આપણને જાણકારી ન હોય. અને હવે તો એક નવી ફેશન આવી છે, ઈંડા શાકાહારી છે. કયા છોડ ઉપર થાય છે ભાઈ? નથી ખબર. ઘણા હિન્દુઓને આપણે કહીએ, ભાઈ ઈંડા કેમ ખાવ છો? બોલે શાકાહારી છે. ટમેટા જેમ છોડ ઉપર આવે એમ આવે છે કે રીંગણા આવે એમ આવે? સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં આવે ને એમ મુરગી પણ માસિક ધર્મમાં આવે. અને એ માસિક ધર્મનું જે લિક્વિડ, જે પ્રવાહી છે ને, એ જ ઈંડાના રૂપમાં બહાર આવે. આ મુરગીનો ગર્ભ છે, ઈંડું જે છે ને એ. વિચાર કરો, આટલી અપવિત્ર વસ્તુ જે ખાતો હોય આને મનુષ્ય કહી શકાય? આ બધા હાલતા ચાલતા અસુરો છે જે માંસાહાર કરી રહ્યા છે. અસુર એટલે એવું નથી કે બે શિંગડા હોય, ઓલા રામાયણમાં મહાભારતમાં બતાવ્યું હોય એવા. આ જ અસુર છે. દેખાવમાં આપણી જેવા જ હોય, વ્યવહાર આચરણ આપણી જેવું જ હોય, પણ એના આ દુષ્કર્મોથી ખબર પડે કે આ મનુષ્ય નથી, આ અસુર છે. અને આવા લોકોમાં કળિયુગ વાસ કરે છે. આ ચાર સ્થાન કળિયુગને આપ્યા પરીક્ષિત મહારાજે. પાંચમું સ્થાન માંગ્યું, પુનશ્ચ યાચમાનાય જાત રૂપમાત્મ પ્રભુ અનિતિનું ધન. પાંચમું સ્થાન આપ્યું સુવર્ણ. સુવર્ણનો અર્થ સોનું નથી, અનિતિનું ધન જ્યાં હોય ત્યાં કળિયુગનો વાસ છે. આ રીતે કળિયુગને મુક્ત કર્યો. અને ત્યારબાદ રાજા પરીક્ષિત મૃગયા કરવા માટે નીકળ્યા અને જંગલમાં તરસ લાગતા શમિક મુનિના આશ્રમ ઉપર ગયા. શમિક મુનિ ધ્યાનમાં હતા, રાજાનો સ્વાગત સત્કાર ન કરી શક્યા. અને એટલા માટે પરીક્ષિત મહારાજે ક્રોધિત થઈ એક મૃત સર્પ શમિક ઋષિના ગળામાં નાખી દીધો. આ ઘટના એક બાળકે જોઈ અને એમણે શમિકના પુત્ર શ્રીંગીને જઈને કીધું કે તમારા પિતાના ગળામાં એક રાજાએ સાપ નાખ્યો છે જેના કરડવાથી તમારા પિતાનું મૃત્યુ થયું છે. શ્રીંગીએ સમજ્યા વિચાર્યા વગર રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો કે જેણે મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે આજથી સાતમા દિવસે તક્ષક નામનો સર્પ આવી એને ડંખ મારશે, એનું મૃત્યુ થશે. જ્યારે શ્રીંગી આવ્યા, પિતાને મરેલા જોયા અને રડવાનું ચાલુ કર્યું. હકીકત શમિક ઋષિ મર્યા નહોતા, સમાધિમાં હતા. પુત્રના રડવાનો અવાજ સાંભળી અને સમાધિમાંથી જાગ્યા, રડવાનું કારણ પૂછ્યું તો શ્રીંગી આખી ઘટના બતાવી. શમિક ઋષિએ કીધું, કેટલો મોટો અનર્થ કર્યો છે તે. આજ સુધી કળિયુગ નથી આવ્યો એનું કારણ પરીક્ષિત મહારાજ છે, અને તે એને જ શ્રાપ આપી દીધો. હવે કળિયુગ આવશે. જો ઘણા લોકો કહે છે કળિયુગ છે ને પરીક્ષિત મહારાજના માથે બેહી ગયો અને એટલે એને ઋષિના ગળામાં સાપ નાખ્યો, પણ આ હકીકત નથી. હકીકત એ બ્રાહ્મણના મસ્તક ઉપર બેઠો હતો કળિયુગ, શ્રીંગીના માથે બેઠો છે કળિયુગ. કેમ? કારણ કે બ્રાહ્મણ જે છે ને એ સમાજનું મસ્તક છે. સમાજને જ્ઞાન બુદ્ધિ બ્રાહ્મણોથી પ્રાપ્ત થાય. તો કળિયુગે કીધું કે પહેલા અહીંયા જ એટેક કરો, કારણ કે મસ્તક ન હોય ને તો આખું શરીર ફેલ છે, પછી બીજું બધું અંગ કામ ન કરી શકે. શ્રીંગીના મસ્તક ઉપર કળિયુગ બેઠો અને એને શ્રાપ અપાવ્યો. છતાં
શમિક મુનિ કહે છે કાંઈ વાંધો નહીં, હવે એને જાણ તો કરીએ કમસે કમ. પરીક્ષિત મહારાજને જાણ કરવામાં આવી કે આજથી સાતમા દિવસે તમને તક્ષક નામનો સર્પ ડંખ મારશે, તમારું મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજે કીધું, મારા માટે આજ દંડ ઉચિત છે, મેં એક ઋષિનો અપરાધ કર્યો છે. જો વૈષ્ણવની સહનશીલતા જુઓ. એણે એનો કીધું કે નહીં નહીં, હું તો રાજા છું, અજાણતા મેં તો મરેલો સાપ નાખ્યો તો ભાઈ, ઋષિ ક્યાં મરી ગયા છે? પરીક્ષિત મહારાજ કહે છે, નહીં, મારા માટે આ દંડ ઉચિત છે. પોતાના સૌથી મોટા પુત્ર જન્મેજયને રાજ્ય સોંપી અને પરીક્ષિત મહારાજ ગંગાજીના તટ ઉપર આવે. ગંગાજીના તટ ઉપર આવી એક વસ્ત્ર ધારણ કરી અને પરીક્ષિત મહારાજ પોતાના મૃત્યુનો ઉપાય શોધે છે. પરીક્ષિત મહારાજને શાપ મળ્યો છે એ જાણી અનેક અનેક ઋષિ મુનિઓ ત્યાં ઉપસ્થિત થયા અને પરીક્ષિત મહારાજે અનશન વ્રત લીધું છે. જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ. ગંગા તટ ઉપર બેઠા અનેક ઋષિ મુનિઓ ત્યાં આવ્યા. પરીક્ષિત મહારાજે બધાનો સ્વાગત સત્કાર સન્માન કરી બધાને સુંદર સ્થાન આપ્યું અને હરેક મુનિઓને પ્રાર્થના કરતા કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે, બહુ મોટી કૃપા કરી છે. કારણ કે અમે તો રાજવંશમાંથી છીએ અને રાજાઓનો સ્વભાવ છે પ્રાય બ્રાહ્મણોનો અપરાધ કરતા રહે છે, એટલા માટે ઋષિઓના કે બ્રાહ્મણોના ચરણોની સેવાથી વંચિત રહી જાય છે. અને મેં પણ એવું એક અપરાધ કૃત્ય કર્યું છે જેના કારણે હું બ્રાહ્મણોની સેવાથી વંચિત રહી ગયો, પણ આજે મારી ઉપર કૃપા કરવા તમે આટલા બધા બ્રાહ્મણો, આટલા બધા ઋષિ મુનિઓ અહીંયા આવ્યા છો, તમારી ચરણ સેવાનો અવસર તમે મને પ્રદાન કર્યો છે, આજે મારું જીવન ધન્ય થયું છે. તો બધા ઋષિ મુનિઓ આવી અને ત્યાં બેઠા. પરીક્ષિત મહારાજ કહે છે કે જેનું મૃત્યુ નિકટ છે આવા વ્યક્તિએ શું કરવું જોઈએ? પણ કોઈ ઋષિગણાનો ઉત્તર આપતા નથી. એનો ઉત્તર એમને સુખદેવ ગોસ્વામી દ્વારા પ્રાપ્ત થવાનો છે. તો પરીક્ષિત મહારાજે મૃત્યુના બચવાથી અથવા મૃત્યુથી નિકટ રહેલા જે જીવ છે એના કર્તવ્ય વિશે જે પ્રશ્ન કર્યો છે, આ પ્રશ્નનો સુખદેવજી શું ઉત્તર આપે છે આપણે આવતીકાલના સત્રમાં ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Rama
નલ હરિનામ સંકીર્તન કી ભાગવત ભગવાનની આરતી થશે. આપ સર્વ પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાઓ અને પ્રેમથી આરતી કરીશું. આરતી માટે યજમાન પરિવાર અહીંયા આગળ ઉપસ્થિત થાય. ભાગવત ભગવાન કી હે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. ભાગવત ભગવાન કી હે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. યે અમર ગ્રંથ યે મુક્તિ પંથ યે પંચમ વેદ નિરાલા, નવ જ્યોતિ જગાને વાલા. નવ જ્યોતિ જગાને વાલા, નવ જ્યોતિ જલાને વાલા. નવ જ્યોતિ જલાને વાલા. હરિનામ યહી હરિધામ યહી, હરિનામ યહી હરિધામ યહી. હરિનામ યહી હરિધામ યહી, હરિનામ યહી હરિધામ યહી. પ્રભુ કે મંગલ કી આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. શ્રી ભાગવત ભગવાન કી હે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. યે શાંતિ ગીત પાવન પુનિત, પાપો કો મિટાને વાલા, હરિ દર્શ કરાને વાલા. કરાને વાલા, હરિ દર્શ કરાને વાલા, હરિ દર્શ કરાને વાલા. યે સુખ કરની યે દુખ હરની, યે સુખ કરની યે દુખ હરની. યે સુખ કરની યે દુખ હરની, યે સુખ કરની યે દુખ હરની. શ્રી મધુસૂદન કી આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. શ્રી ભાગવત ભગવાન કી હે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. યે મધુર બોલ જગ પંદ ખોલ, સન માર્ગ દિખાને વાલા, બિગડી કો બનાને વાલા. યે મધુર બોલ જગ પંદ ખોલ, સન માર્ગ દિખાને વાલા, બિગડી કો બનાને વાલા. યે મધુર બોલ જગ પંદ ખોલ, સન માર્ગ દિખાને વાલા, બિગડી કો બનાને વાલા. બિગડી કો બનાને વાલા, બિગડી કો બનાને વાલા, બિગડી કો બનાને વાલા. શ્રી રામ યહી ઘન શ્યામ યહી, શ્રી રામ યહી ઘન શ્યામ યહી. પ્રભુ રામ યહી ઘન શ્યામ યહી, પ્રભુ રામ યહી ઘન શ્યામ યહી. જગ કે મંગલ કે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. શ્રી ભાગવત ભગવાન કી હે આરતી, પાપીઓ કો પાપ સે હે તારતી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ 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 હરે 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 ર
वक्रतुंडाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् हरि ओम महालक्ष्मी च विद्महे विष्णुवत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् हरि ओम नंदनंदनाय विद्महे यशोदानंदनाय धीमहि तन्नो श्री कृष्ण प्रचोदयात् हरि ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो श्री रुद्र प्रचोदयात् सेवन्ति कावकुल चम्पकपाटलावजये पुनागजात करवीर रसाल पुष्पै विल्ल प्रवाल तुलसी दल मंजरी भी त्वां पूजयाम जगदीश्वर मे प्रसीद नाना सुगंध पुष्पाणि यथा कालोध्वान च पुष्पाञ्जलिर्मया रत्न ग्रहण परमेश्वर मत पुष्पाञ्जलि समर्पयामि। बोलो भागवत भगवान की, परम पूज्य व्यास जी महाराज की, सद्गुरुदेव भगवान की जय। जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, नित्याय गौर हरि बोल। धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणियों में भाव न हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गौ हत्या बंद हो, सनातन धर्म की जय हो। पार्वती पतये हर 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 महादेव। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयौ, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चन दुर्भाग्यः। ॐ शान्ति 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 सुशान्ति भवतु। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा रामा Rama 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 Rama
Krishna, Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, 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 Hare Hare, Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Rama, Hare Rama, 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 Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Jaya Jaya Gurudev.